हेलो स्टूडेंट्स, तो आपणे हवे वात करवानी छे एक नवा प्रकाशीय उपकरणनी अने जेनुं नाम छे टेलिस्कोप। एस्ट्रोनॉमिकल टेलिस्कोप तमे कही शको। तो तमारी समक्ष एक आकृति देखाय छे। हवे तमे अत्यारे शुं काम करो खबर छे, अत्यारे ज आ वीडियोने पोस्ट करो। तमारी पासे जे माइक्रोस्कोप छे, संयुक्त माइक्रोस्कोपनी आकृति ए तमे निहाळो, बराबर ने? अने बंने वच्चे डिफरन्स फाइंड करीए। चलो ओके। तो हवे तमारी पासे संयुक्त माइक्रोस्कोपनी आकृति हशे, बराबर ने? चलो शुं डिफरन्स छे जोवो छीने। वेरी गुड। पहेलो डिफरन्स देखाशे कि त्यां जे ऑब्जेक्टिव लेंस छे नानो छे ने अहींया केवो छे मोटो, त्यां आईपीस लेंस मोटो छे ने अहींया केवो छे नानो छे। अच्छा, आ वस्तु छे એ આપણે જસ્ટ ભૂલ ના પડે એના માટે એક તમને ટ્રીક આપું, કઈ રીતે ધ્યાનમાં રાખવું કે કયો લેન્સ મોટો ને કયો નાનો। તો માઇક્રોસ્કોપ છે એનો ઉપયોગ થાય નાની વસ્તુને જોવા માટે, નજીક રહેલી નાની વસ્તુને જોવા માટે। તો વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ નાનો, તો ઓબ્જેક્ટિવ નાનો, બરાબર ને? અને ટેલિસ્કોપનો ઉપયોગ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે ટેલિસ્કોપનો ઉપયોગ દૂર રહેલી વસ્તુઓ છે જેને નિહાળવા માટે, ગ્રહો છે, તારાઓ છે। તો વસ્તુ ઓબ્જેક્ટ મોટો, તો અહીંયા ઓબ્જેક્ટિવ મોટો। આ જસ્ટ ટ્રીક છે યાદ રાખવા માટે, બરાબર ને? આ વસ્તુ તમારા માટે સમજવી સિમ્પલ થઈ રહેશે, બરાબર ને? તો જો ટેલિસ્કોપની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પહેલાં એની જે થિયરી છે થોડીક વાંચી લઈએ। જેમ કે ટેલિસ્કોપમાં આઈપીસ અને ઓબ્જેક્ટિવની ગોઠવણી જણાવો અને જરૂરી આકૃતિ દ્વારા સમજૂતી આપો, આવો ક્વેશ્ચન પૂછી શકાય। તો ટેલિસ્કોપનો ઉપયોગ દૂરની કોણીય મોટવણી મેળવવા માટે થાય છે, એટલે કે દૂરની વસ્તુઓ જોવા માટે થાય છે, જે દૂર રહેલી વસ્તુ છે એને ક્લિયરલી વ્યવસ્થિત રીતે જોવા અને છૂટી છૂટી જોવા માટે। તેમાં પણ ઓબ્જેક્ટિવ અને આઈપીસ એમ બે લેન્સ રહેલા હોય છે, પરંતુ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને વ્યાસ આઈપીસના પ્રમાણમાં ખૂબ મોટા રાખવામાં આવે છે, જે આપણે જોયું, જે માઇક્રોસ્કોપ છે એના કરતાં એક્ઝેક્ટલી ઊંધો કન્સેપ્ટ કહી શકો, બરાબર? અચ્છા, હવે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો ઓબ્જેક્ટિવમાંથી દાખલ થઈ તેના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પાસે નળીમાં તેનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે। આઈપીસ તેનું વિવર્ધિત અને અંતિમ અને ઉલટું પ્રતિબિંબ છે એ રચે છે, બરાબર? એટલે જો અહીંયા પણ કન્ફ્યુઝન ન કરતા વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે, તો જો વ્યવસ્થિત રીતે વન બાય વન સમજીએ। સૌથી પહેલાં ને શું વાત કરી કે દૂરથી વસ્તુમાંથી આવતા કિરણો એટલે કે આ, બરાબર, એક જગ્યાએ છેદે છે કે જે આ જગ્યાને, અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ ઓબ્જેક્ટિવ દ્વારા રચવામાં આવે છે, બરાબર? હવે તમને ક્લિયર હશે શું કહીશું, તો કે આ જે પ્રતિબિંબ છે આઈપીસ માટે આભાસી વસ્તુ થશે ને, અહીંયા જો અહીંયા તમને બતાવેલું છે આ મામામાં બંને, અહીંયા તો છેદવાના નથી આ બાજુ, તો બરાબર ને? આ બંને બાજુ છેદવાના નથી, બરાબર? બંને કિરણો તો તમે પાછળની બાજુ લંબાવો, ધારો કે અહીંયા છેદ એઝ એક્ઝામ્પલ, એ તો બહુ છેદશે, બરાબર ને? તો અહીંયા તમને પ્રતિબિંબ મળશે, બરાબર? જે સમજી શકાય, આ પ્રતિબિંબ આની સાપેક્ષે ચતું છે, પણ અહીંયા જે વસ્તુ હશે એની સાપેક્ષે કેવું કહી શકાય? ઉલટું કહી શકાય, એટલે જે પ્રતિબિંબ છે એ ત્યાં રચશે, બરાબર છે? ઓકે, ચલો ડન। તો જો અહીંયા તમને આ ડોટેડ લાઇન છે પૂરી નથી બતાવેલી, કારણ કે હજી તમે એના આમ લંબાવશો એટલે ક્યાંક છેદશે, ત્યાં છેદે ત્યાં તમને ફાઇનલ અને જે છે પ્રતિબિંબ જોવા મળશે, જે વસ્તુની સાપેક્ષે ઉલટું હશે પણ આ આભાસી વસ્તુની સાપેક્ષે ચતું હશે। હવે તમને એમાં કંઈ ઇશ્યુ હોય નહીં। અચ્છા, હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખબર? જો આ વસ્તુમાં ધ્યાન એ રાખવાનું છે કે આ જગ્યાએ તમને જે પ્રતિબિંબ મળે છે ને આ, એ આના આ જે આઈપીસ છે ને એના મુખ્ય કેન્દ્રથી સેજ અંદર હોવું જોઈએ। શું કામ એને હવે તમને ખબર હશે, એટલે જો આ આના મુખ્ય કેન્દ્ર ઉપર એક્ઝેક્ટ મળે એવું વિચારીએ તો આની જે આઈપીસ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ થાય। અચ્છા, હવે તમને એમ થશે કે સર આટલું અંતર એફો શું કામે ને, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શું કામે ને? હકીકતમાં આપણે વિચારીએ તો તો પછી તમે એમ કહો ને કે ભાઈ અહીંયા કિરણ છેદે છે, તો અહીંયા કિરણ છેદ્યું તો મુખ્ય કેન્દ્ર ત્યાં હોય ને, ભાઈ સમાંતર કિરણ હોય તો ને, આ તો જો આ તમે ટેલિસ્કોપ છે નિયર અબાઉટ સમાંતર છે, બરાબર ને? હવે તમે વિચારો, જો ધારો કે આ કિરણ છે, આ કિરણ, બરાબર, આ એનો માર્ગ છે આવી રીતે આમ, એટલે અહીંયા છેદે છે, બરાબર છે? પણ આને આપણે સેજ બહુ વ્યવસ્થિત રીતે જોઈએ, ધારો કે કોઈ આ કલરથી સમજો, આ જ કિરણને તમે સમાંતર કર્યું હોત ને આમ, તો આ જે કિરણનો માર્ગ છે ને કંઈક આવો થઈ જાય, સમજી ગયા? તો ત્યાં છેદે, એટલે જો અહીંયા જે પિંક કલર છે ને એ ટૂંકમાં આવી રીતે આવે છે, પણ સમાંતર કિરણ અહીંયા, એટલે આનું જે મુખ્ય કેન્દ્ર છે ને ઓબ્જેક્ટિવનું, એ નો ડાઉટ, હું એમ નથી કહેતો કે એક્ઝેક્ટલી અહીંયા જ હશે, બરાબર, પણ એ ક્યાંક અહીંયા ક્યાંક જ હોઈ શકે, બરાબર ને? કે જેનું મુખ્ય કેન્દ્ર છે ને ક્યાંક અહીંયા ક્યાંક હશે, હાલો, બરાબર ને? તો પછી આટલા અંતર માટે પેટમાં નહીં દુખાડવાનો, કહો કે અહીંયા સુધીની મુખ્ય ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ થાય તો આટલું વધારાનું થોડુંક, બરાબર ને? એટલે નિયર અબાઉટ એટલું જ થશે, ડન? તો ઇન શોર્ટ તમે બીજો ડિફરન્સ જોશો ને, તો જે સંયુક્ત માઇક્રોસ્કોપ હતું ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર
જે સંયુક્ત માઇક્રોસ્કોપ હતું આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણને બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે આ હતું ને એ કેટલું મળતું હતું ખબર? એફઓ પ્લસ પ્લસ એલ પ્લસ એફઈ આટલું મળતું હતું. તમારી પાસે આકૃતિ હોય ને તો જોજો, પણ અહીંયા બે લેન્સ વચ્ચેનું અંતર છે વિદ્યાર્થી મિત્રો એ એફઓ પ્લસ એફઈ જ મળશે, બરાબર ને? એટલે એવું કહી શકાય કે આ જે પ્રતિબિંબ છે ને એ આઈપીસ તેમજ ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રની આજુબાજુમાં હોવું જોઈએ, ડન ને? બરાબર છે. એટલે જો અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ અહીંયા ક્યાંક ધારો કે આટલું હકીકતમાં એફઓ હોય, બરાબર છે, પણ હવે આટલું આપણે નિયર અબાઉટ લઈ લઈએ કે ભાઈ આ જે છે એ આનું મુખ્ય કેન્દ્ર, નાનું મુખ્ય કેન્દ્ર થોડુંક આગળ પાછળ હોય, બટ એવું સ્વીકારી લઈએ, બરાબર. એટલે ઇન શોર્ટ, ટૂંકું અને ટચ માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર હતું એફઓ પ્લસ એલ પ્લસ એફઈ, જે અહીંયા જોવા મળે છે એફઓ પ્લસ એફઈ. બાકીની ઘટના તમને ખબર જ છે કે ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ આઈપીસ માટે આભાસી વસ્તુની ગરજ સારે અને એનું પ્રતિબિંબ છે એ વળી પાછું રચે જે ટેલિસ્કોપનું અંતિમ પ્રતિબિંબ થશે. અચ્છા, હવે કેમ ને આ મોટવણીનું સમીકરણ મેળવવું, તેમાં અહીંયા મોટવણીનું સમીકરણ મેળવીએ, પણ આના માટે ટેલિસ્કોપ માટે મોટવણી કઈ રીતે વ્યાખ્યાયિત થશે? તો કે આપણે કેમ એચઆઈ બાય એચઓ કહીએ, તો એમ થીટાઈ બાય થીટા, એટલે કે અંતિમ પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો એમ જ ઓબ્જેક્ટિવે જે વસ્તુ છે ને ઓબ્જેક્ટિવ સાથે અથવા તો આંખ સાથે આંતરેલો ખૂણો આલ્ફા ને ટેલિસ્કોપની મોટો શક્તિ કહે છે. એટલે આપણે એવું ધ્યાનમાં રાખીએ ટૂંકું અને ટચ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમારે આનું મેગ્નિફિકેશન ફાઇન્ડ કરવું હોય તો પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો એટલે બીટા બાય આલ્ફા ફાઇન્ડ કરવાના થાય. અચ્છા, હવે આકૃતિ તમે નિહાળશો તો તમને જો ખૂણા દેખાશે એની અંદર વિદ્યાર્થી મિત્રો મને અહીંયા બીટા દેખાય છે, તો આ બીટા પ્રતિબિંબ છે એને ત્યાં બનાવેલો ખૂણો, બરાબર છે, ઓકે. અને સેકન્ડ છે એ છે આલ્ફા કે જે વસ્તુ છે એને અહીંયા બનાવેલો ખૂણો, બરાબર છે. હવે અહીંયા એક વસ્તુનું આપણે એડિશન કરશું એટલે આ તમે છે ને ઇઝીલી સમજી શકશો, બરાબર છે. જો ધારો કે અહીંયા હજી આપણે એક લાઇન આવી બનાવીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, જો આ લાઇન છે ને આમાં આપેલી નથી પણ આપણે સમજવા માટે વ્યવસ્થિત બનાવવી પડે. ઓકે, હાલો હવે અહીંયા ધ્યાન બધાનું જો આ ચેન છે ને ખાસ જોજો, ખાસ એટલે ખાસ બધાનું ધ્યાન. અહીં ધારો કે આપણે આ બંને છે એ અહીંયા છે દેવું માની લઈ, અહીંયા છે તો અહીંયા અંતિમ પ્રતિબિંબ મળે તમને આ રીતે, બરાબર છે. અચ્છા, હવે અહીંથી આપણે એક છે ને આવી રીતે આમ લાઈન ડ્રો કરીએ, જોજો અહીંયા હું કન્ટિન્યુ ડ્રો કરું છું એટલે તમે પરફેક્ટલી સમજી શકો, ડન, કે જે છે એ આ પ્રતિબિંબ છે એની ટોચ અને આનું જે ઓપ્ટિકલ સેન્ટર છે એમાંથી પસાર થાય, બરાબર છે ને? તો એ લાઈન તમે કન્સિડર કરો, બરાબર છે. તો તમને હવે જો હું આમાંથી આટલો ભાગ કાઢી નાખું, આટલો આ લાઈન કન્સિડર કરીએ આપણે, ડોટેડ લાઈન બનાવીએ, બરાબર છે. તો અહીંયા તમને એક ત્રિકોણ જોવા મળશે, આ ત્રિકોણ, હા આટલો થાય, બરાબર. હજી વ્યવસ્થિત રીતે તમને એ જે લાઈન કન્સિડર કરીએ એટલે અહીંથી એક આટલો ભાગ આવે ને આ ત્રિકોણ જોવા મળશે. આ ત્રિકોણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કન્સિડર કરીએ તો આ જે ખૂણો બને અહીંયા, આ જે આ મેં ડાર્ક ભાગ કર્યો એટલો ખૂણો બનશે, બરાબર, એ બીટા જ બને. તો જો અહીંયા એક એવો ત્રિકોણ નિર્માણ પામશે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ. જો આ સમજી ગયા ને, ટૂંકમાં અહીંયા છે ને તમારે એક લાઈન આવી રીતે હજી એડ કરવાની, આમ અહીંયા એ છેદશે ત્યાં, તો તમને આ બાજુ એક આવો ત્રિકોણ મળશે. જો આવો ત્રિકોણ જોજો કે જ્યાં અહીંયા છે એ ડેસ, અહીંયા છે ઈ, અને અહીંયા છે બી ડેસ, બરાબર. હાલ, અને આ જે ખૂણો છે ને આ જે ખૂણો આ એ બીટા બનશે, બરાબર. તો હવે હું અહીંયા ટેન બીટા એપ્લાય કરું, જુઓ તો અહીંયા હું ટેન બીટા એપ્લાય કરું તો મને શું મળે? તો કે સામેનીના છેદમાં પાસેની. તો જો સામેની તો શું થશે? તો કે એચ થશે, થશે, અને પાસેની શું થશે? એફ ઈ થશે, તો પાસેની એફ ઈ થશે, ઓકે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને જો હાલ એવી રીતે તમને આટલું આપણે જવા દઈએ, રફ કરી નાખીએ, બરાબર. જો આ ત્રિકોણામાં છે નહીં, બસ ખાસ ધ્યાન રાખજો આ ત્રિકોણ આ રીતે રચાય એ મેં તમને સમજાવ્યું કઈ રીતે, તમે છે ને એક એક્સ્ટ્રા લાઈન છે એ ડ્રો કરી નાખજો, બરાબર ને? ક્યાંથી કહું છું હું? અહીંથી આવી રીતે આમ, આ જે છે એ હું કહેવા માગુ છું અહીંથી આ રીતે આમ, બરાબર. એટલે તમને ત્રિકોણ મળી જશે. અચ્છા, હવે બીજો ત્રિકોણ અહીંયા મળ્યો, જો આ આ, તો એ ત્રિકોણને હું અહીંયા વ્યવસ્થિત થોડુંક બતાવું, ના મજા આવી, પરફેક્ટ.
આ રીતે આમ હવે તો મજા આવી ને બરાબર. એમાં આ ખૂણો આલ્ફા છે, છે આ ખૂણો બરાબર છે, જો અહીંયા દેખાશે હવે તમને કાઢી નાખ બરાબર, એ ખૂણો આલ્ફા છે. અચ્છા તો હવે આ ભાગ છે મારે જોતો હોય, જો કયો ત્રિકોણ, તો કે અહીંયા ઓ બિંદુ છે, અહીંયા બી ડેશ છે અને અહીંયા એ ડેશ છે, ડન. હવે ટેન આલ્ફા અહીંયા મારે લખવું હોય આ જગ્યાએ, ફરીથી આપણે બનાવી લઈએ બરાબર, આ જગ્યાએ આવો ત્રિકોણ મળે ને આમ બરાબર, અહીંયા આવો ત્રિકોણ મળ્યો હતો બરાબર, જો અહીંયા એ ડેશ હતું, અહીંયા ઈ હતું અને અહીંયા બી ડેશ હતું બરાબર, એવી રીતે અહીંયા એ ડેશ છે, અહીંયા બી ડેશ છે અને અહીંયા ઓ છે, આ ખૂણો આલ્ફા છે. તો ચલો અહીંયા ટેન આલ્ફા એટલે સામેનીના છેદમાં પાસેની, તો સામેની એચ અને પાસેની શું થશે, તો કે આ ટેન આલ્ફાની વાત થાય છે, ટેન આલ્ફા પાસેની શું થશે, સામેની એટલે એચ અને પાસેની એટલે એફ ઓ, ડન. ઓકે, એવી રીતે આ ખૂણો અહીંયા શું હતો, બીટા, તો અહીંયા શું થશે, ટેન બીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની એટલે એચ અને પાસેની એટલે એફ, તો આ થશે એચ બાય એફ, ડન. તો સમીકરણ યાદ રાખજો, જો એવું હોય તો ક્યાંક નોટ ડાઉન કરી લો, હમણાં જતા રહેશે. ટેન બીટા, બીટાનું સમીકરણ મળ્યું એચ બાય એફ અને આલ્ફાનું સમીકરણ મળ્યું એચ બાય એફ, ફરીથી કહું, બીટાનું સમીકરણ મળ્યું એચ બાય એફ અને આલ્ફાનું સમીકરણ મળ્યું એચ બાય એફ. તો જો આપણે અહીંયા સમીકરણ હકીકતમાં જે મોટવણી ડિફાઇન કરેલી હતી એ કેવી ડિફાઇન કરેલી હતી, અહીંયા વ્યાખ્યામાં જ જોઈ ગયા ને ભાઈ, વ્યાખ્યામાં શું જોઈ ગયા, તો કે આપણે મોટવણી જે મોટવ શક્તિ છે એ જે કન્સિડર કરેલું હતું બરાબર છે, એ કંઈક આવી હતી કે મોટવણી બરાબર બીટાના છેદમાં આલ્ફા, તો બીટાનું ઇક્વેશન મને મળ્યું હતું એચ ડેશ બાય એફ અને આલ્ફાનું ઇક્વેશન મળ્યું હતું એચ ડેશ બાય એફ ઓ, ડન. ના તો ક્લિયર ને, ટેન આલ્ફા નિયર અબાઉટ આલ્ફા, તો એચ ડેશ એટ ડેશ કેન્સલ, છેદનો છેદ અંશમાં થાય તો એફ ઓ અને અહીંયા મળશે એફ ઈ, તો આના માટે મોટવણ શક્તિનું ઇક્વેશન મળ્યું વિદ્યાર્થી મિત્રો એફ ઓ બાય એફ ઈ, ડન. તો આ મેં તમને સમજાવી દીધું જે હવે આપેલું છે આમાં, જો તમે જોઈ શકો છો બરાબર. હવે તમારી પાસે જે આકૃતિ હોય ટેક્સ્ટબુકમાં એ તમે પાસે રાખો, ટેન બીટા તો એ વન બી વન બાય એફ ઓ કઈ રીતે, એ ખ્યાલ આવી જવો જોઈએ બરાબર છે. એવી જ રીતે ટેન આલ્ફા એ વન બી વન બાય એફ ઓ બરાબર, મેં તમને કીધું એ ત્રિકોણ છે ને એમાં આપેલો નથી ડાયરેક્ટ, એટલે તમારે એવી રીતે કન્સિડર કરવાનો થશે એક્સ્ટ્રા લાઇન લઈને. એટલે હવે તમે સમજી શકો, બીટા બાય આલ્ફાની વેલ્યુ મૂકો તો એફ ઓ બાય એફ ઈ, જે મોટમ શક્તિનું ઇક્વેશન મળે છે બરાબર. અહીંથી એક ઘણી વખત નીટમાં પણ ઇક્વેશન પૂછાઈ ગયું છે, આપણે ત્યાં માઇક્રોસ્કોપ માટે મોટવણીનું ઇક્વેશન મેળવેલું હતું, એ આપણને શું મળેલું હતું, તો કે એલ ડીના છેદમાં એફ ઓ અને એફ ઈ, અને અહીંયા મોટમ શક્તિનું ઇક્વેશન શું મળેલું છે, તો કે એફ ઓ બાય એફ ઈ. ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો એફ ઓ વધે તો માઇક્રોસ્કોપ માટે એમ ઘટે, પણ જો એફ ઓ વધે તો ટેલિસ્કોપ માટે એમ વધે. સમજી ગયા, અહીંયા આ બે વ્યસ્ત પ્રમાણમાં છે જ્યારે આ બે સમપ્રમાણમાં છે. એવી રીતે અહીંયા સેમ રહેશે કે જો એફ ઈ વધે તો એમ ઘટે, એવી રીતે અહીંયા પણ એફ ઈ વધે તો એમ ઘટે, ટેલિસ્કોપ હોય કે માઇક્રોસ્કોપ, કારણ કે અહીંયા બે આ વ્યસ્ત પ્રમાણમાં છે ને અહીંયા પણ વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર છે. તો આ વસ્તુ ખાસ છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો હાલો આ ઇક્વેશન આપને મળી ગયું બરાબર. હવે થોડીક આગળ વાત કરીએ કે આ કિસ્સામાં ટેલિસ્કોપ છે ને ટ્યુબ લંબાઈને એફ ઓ પ્લસ એફ ઈ કહે છે બરાબર ને. તો જો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભાઈ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ એટલે શું, તો કે બંને લેન્સ વચ્ચેનું અંતર જે એફ ઓ પ્લસ એફ ઈ થાય. અચ્છા હવે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપમાં ઇન્વર્ટિંગ જે લેન્સ છે ને એક વધારાની જોડ હોય છે જેથી અંતિમ પ્રતિબિંબ સીધું થઈ જાય. હવે આ શું કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો, તો આ જે તમારી સમક્ષ દેખાય ને, જો સાંભળજો, એમાં નીચે લખેલું છે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપ. રિફ્રેક્ટિંગ એટલે કે જેની અંદર વક્રીભવન થતું હોય ભાઈ, જો લેન્સ છે તો વક્રીભવન જ થાય બરાબર ને. તો તમને એમ થાય વળી પરાવર્તનથી એ ટેલિસ્કોપ બનાવી શકીએ, હા ભાઈ હા, હમણાં જોવાનું જ થશે આગળ. પણ અત્યારે લેન્સનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવેલું છે એટલે વક્રીભવનની ઘટનાનો ઉપયોગ થાય છે, એટલે એને વક્રીકારક કે રિફ્રેક્ટિંગ પ્રકારનું ટેલિસ્કોપ કહે છે. અચ્છા હવે જો અહીંયા શું થાય છે ખબર, અહીંયા અંતિમ પ્રતિબિંબ તો આપને ઊંધું મળે છે, આમ તો ઊંધું જ કહેવાય ને વસ્તુની સાપેક્ષે ઉલટું. તો હવે તમે ટેલિસ્કોપ યુઝ કરો તો પ્રતિબિંબ તો ચતુર્થ દેખાય, તો હજી અહીંયા આ જે છે એ ટેલિસ્કોપમાં હજી વધારાના લેન્સની એક જોડ વપરાય કે વધારાનું પ્લસ એડિશન, હજી વધારે લેન્સનો યુઝ કરી અને આ અંતિમ પ્રતિબિંબને પાછું ચતું કરી દેવામાં આવે. એટલે જો આ છે એ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે, એમાં એક લેન્સની વધારાની જોડનો ઉપયોગ કરી અને અંતિમ પ્રતિબિંબને ચતું કરવામાં આવે, તો એ ટેલિસ્કોપને ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપ કહે છે. એટલે અહીંયા કીધું, સમજી ગયા કે ભાઈ ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપની અંદર ઇન્વર્ટિંગ લેન્સની એક વધારાની જોડ, એટલે હજી વધારે બે લેન્સનો ઉપયોગ કરવામાં આવે જેથી અંતિમ પ્રતિબિંબને વળી પાછું જે
ઉલટું હતું એને ચત્તું કરી દેવામાં આવે. એટલે ઇન શોર્ટ એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પ્લસ ઇન્વર્ટિંગ લેન્સની જોડ એટલે ટેલેસ્ટ્રિયલ ટેલિસ્કોપ. ડન, ફરીથી કહો કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ પ્લસ લેન્સની વધારાની જોડ એટલે ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપ. કે ટેરેસ્ટ્રિયલ ટેલિસ્કોપની અંદર છે એ એસ્ટ્રોનોમિકલનો કન્સેપ્ટ જ, પણ એની અંદર અંતિમ પ્રતિબિંબ છે એ સીધું મળે. હવે રિફ્રેક્ટિંગ ટેલિસ્કોપનો ઉપયોગ ટેરેસ્ટ્રિયલ એસ્ટ્રોનોમિકલ એમ બંને વસ્તુના અવલોકન માટે થાય છે, જે આપી દીધું બરાબર ને, કે એનો ટેરેસ્ટ્રિયલ તરીકે ઉપયોગ કરી શકો ને એસ્ટ્રોનોમિકલ તરીકે પણ ઉપયોગ કરી શકો. ઉદાહરણ તરીકે એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 100 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે, એમ તો મોટો શક્તિ કેટલી થાય? 100 ગણી થાય બરાબર ને. ડન છે, ક્લિયર છે અહીંયા સુધીની વસ્તુ? કમ્પ્લીટેડ. અચ્છા, એટલે આનો મતલબ શું થાય હકીકતમાં ખબર? જો ધારો કે આપણે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ છે યુઝ કરીએ, જો આ સમજાવું, ખાસ સમજો. ધારો કે કોઈ બે સ્ટાર છે જે ખૂબ જ દૂર રહેલા છે, એ બે સ્ટાર વચ્ચેનો ખૂણો બહુ ઓછો છે, ધારો કે 1 સેકન્ડ છે અથવા તો 1 મિનિટ છે એવું માની, બરાબર છે. હવે તમે ધારો કે આવો ટેલિસ્કોપ કે જેમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 100 અને આઈપીસની 1 હોય, તો એની મોટો શક્તિ કેટલી થાય? 100. તો એનો મતલબ શું થાય? એ જે બે સ્ટાર છે, એસ્ટ્રોનોમી કહેવાય ને કે ખગોળીય વિજ્ઞાન બરાબર ને, એ બે સ્ટારને તમે આ ટેલિસ્કોપની મદદથી જોશો ને, તો હકીકતમાં તમને એ 100 ગણું છૂટું બતાવશે. એટલે બે સ્ટાર હતા 1 મિનિટ જેટલા અંતરે, જે આ ટેલિસ્કોપનો ઉપયોગ કરશો ને તો તમને 100 મિનિટ જેટલા અંતરે બતાવશે. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટેડ છે બધાને બરાબર છે? તો એનો મતલબ તમને પ્રતિબિંબો છે મોટા તો મળશે, પણ જો આ હકીકતમાં આનું કદ તો બહુ મોટું હોય, સ્ટાર તો બહુ મોટા હોય ને, એટલે પ્રતિબિંબ આની સાપેક્ષે તો નાનું જ મળે. આ જે વસ્તુ છે એની સાપેક્ષે તો પ્રતિબિંબ નાનું જ મળે, ક્લિયર મળશે પણ છૂટું મળશે. એટલે બે સ્ટારના પ્રતિબિંબ છે તમને થોડાક તમને જોઈ શકાય એવા મળશે અને એ ઘણા બધા છૂટા મળશે, તો આજ તો કમાલ છે બરાબર. તો કયું ટેલિસ્કોપ સારું? જે બે જે સ્ટાર છે એને ચોખ્ખા તો બતાવે પણ વધારે પડતા છૂટા બતાવે. તો કેટલા છૂટા બતાવી? મેં તમને સમજ્યું કે અહીંયા બંને વચ્ચે, હકીકતમાં બંને વચ્ચેનો ખૂણો 1 મિનિટ હોય, તો અહીંયા બંને વચ્ચેનો એના પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો 100 મિનિટ જેટલો કરીને તમને આપશે બરાબર છે. અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે વિદ્યાર્થીઓ? તો આનો મતલબ આવો થાય બરાબર. ઓકે, હવે આપણે વાત કરીએ પરાવર્તિત ટેલિસ્કોપની. તો સૌથી પહેલાં એવો પ્રશ્ન થાય કે ભાઈ પરાવર્તિત ટેલિસ્કોપ મેળવવાનો ફાયદો શું? બરાબર, પરાવર્તિત ટેલિસ્કોપ છે મેળવવાનો ફાયદો શું? તો એના માટેનો ફાયદો એવો છે વિદ્યાર્થી મિત્રો, જો આ જે તમારી પાસે વક્રીભવનકારક ટેલિસ્કોપ છે ને, જે આપણે સમજ્યા, એની અંદર બે ખામીઓ જોવા મળે છે. એક છે ગોળીય વિપથન અને એક છે વર્ણ વિપથન. હવે આ ખામી એટલે શું? તો ગોળીય વિપથન એટલે શું કે જો તમે ટેલિસ્કોપથી કોઈ વર્તુળાકાર વસ્તુ, આમ તો ગ્રહોને બધું એવું જોઈએ બરાબર ને, તો એ છે ને એ વર્તુળાકાર વસ્તુ જોતા હોય તો એનું ફેલાઈ ગયેલું પ્રતિબિંબ આપે, ટૂંકમાં ફેલાઈ ગયેલું પ્રતિબિંબ આપે, સમજી ગયા? એટલે પરફેક્ટલી ક્લિયર ન દેખાય, તો આ ગોળીય વિપથન. અને તમે વર્ણવિપ્તન એટલે શું કે ધારો કે જે વર્ણવિપ્તન એટલે એવી ખામી કે ધારો કે બ્લેક એન્ડ વ્હાઈટ વસ્તુ એને કલર કરી નાખે, મતલબ જે વસ્તુનો કલર હશે ને એના કરતાં કંઈક અલગ કલર અહીંયા જોવા મળતો હશે બરાબર ને, તો આ વસ્તુ છે વર્ણવિપ્તન જેવી ખામી. તો આ બે ખામીઓ છે જે તમને એસ્ટ્રોનોમિકલ એટલે કે જે હમણાં આપણે ટેલિસ્કોપ સમજીએ એમાં જોવા મળે. નો ડાઉટ અત્યારે તો ઘણું બધું એડવાન્સ લેવલની વસ્તુ થઈ ગઈ છે, એટલે આ ખામીને પણ નિવારી શકાય છે લેન્સનો ઉપયોગ કરીને. પણ સ્ટાર્ટિંગની વાત કરવામાં આવે ઘણા સમય પહેલાંની, કે જ્યારે આ ટેલિસ્કોપ મેળવવામાં આવેલું હતું ત્યારે ઇનિશિયલી એમાં આ બે ખામી જોવા મળતી હતી. તો હવે શું વિચાર્યું કે ભાઈ એક તો લેન્સ છે ને એ અરીસાની સાપેક્ષે ખર્ચાળ પણ ખરા, તો એ ટેલિસ્કોપ બનતું તો એ ખર્ચાળ અને એમાં ખામી એ જોવા મળી હતી. તો કે અરીસાની મદદથી ટેલિસ્કોપ બનાવી શકાય? તો કે હા. તો અરીસાની મદદથી ટેલિસ્કોપ બનાવવામાં આવ્યું અને ક્રેસેગેન નામના વૈજ્ઞાનિકે બનાવેલું હતું, એટલે જેને ક્રેસેગેન ટેલિસ્કોપ છે એ કહે છે. તો જો એ સમજી લઈએ આપણે, આ ટેલિસ્કોપની અંદર બે અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી પેલો આ અરીસો મુખ્ય અરીસો, જોજો આના નામ જોજો, આ અરીસો મુખ્ય અરીસો અને જે અંતર્ગોળ હોય છે, જે કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ. હવે વિચારો હકીકતમાં એ અનંત અંતરેથી દૂરથી આવતા કિરણો કે જે સમાંતર છે એ પરાવર્તન પામીને અહીંયા છેદે, આ જગ્યાએ છેદ બરાબર, એટલે તમને અંતર્ગોળ અરીસા દ્વારા આ પ્રતિબિંબ મળે.
હવે ધારો કે તમે એવું કરો, જોજો આ સમજો વ્યવસ્થિત રીતે, ધારો કે આના માર્ગમાં એક બીજો અરીસો મૂકવામાં આવે અને જે સ્વભાવે બહિર્ગોળ હોય, જે સ્વભાવે કેવો હોય બહિર્ગોળ, જો આ બહિર્ગોળ અરીસો છે તો એના માટે આ અંતર્ગોળનું પ્રતિબિંબ હતું જે આના માટે આભાસે શું વર્તે વસ્તુ, તો હવે અહીંયા શું થશે, અહીંથી બીજું પરાવર્તન થશે અને એ અહીંયા છેદશે એટલે તમને અહીંયા અંતિમ પ્રતિબિંબ દેખાશે. હકીકતમાં તમને એમ થાય કે આ પ્રતિબિંબ જોયું હોત તો ડાયરેક્ટ, પણ એ નળીની અંદર છે, નળીની અંદર માથું તો કેમ તમે જવા દો, બરાબર ને? તો તમને એ પ્રતિબિંબ છે એ બહાર શિફ્ટ કરી અને અહીંયા આપશે, જે તમે વ્યવસ્થિત રીતે નિહાળી શકશો, બરાબર, કે જેથી કરીને મુખ્ય અક્ષ છે, સોરી મુખ્ય અરીસો છે એમાં જોઈ શકાય છે, અહીંયા છિદ્ર રાખવામાં આવે કે જ્યાંથી તમે પ્રતિબિંબ છે એ નિહાળી શકશો, બરાબર. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે અરીસાનો ઉપયોગ થયો, એક મુખ્ય અરીસો જે અંતર્ગોળ છે અને એક ગૌણ અરીસો જે બહિર્ગોળ છે, બરાબર છે. તો નળીની બહાર હોય એ મુખ્ય અરીસો, અંદર હોય એ ગૌણ અરીસો છે એ કન્સિડર કરવામાં આવે અને તમે પ્રતિબિંબ છે એ નળીની બહાર છે એ જોઈ શકો. હાલો, અહીંયા સુધીની વસ્તુ કમ્પ્લીટેડ છે વિદ્યાર્થી મિત્રો બધાને, બરાબર છે. તો જો લાસ્ટમાં તમને પ્રતિબિંબ છે એ મળી જશે, અહીંયા આઈપીસ લખેલું છે ત્યાંથી તમે જોઈ શકશો, બરાબર. તો આ પ્રકારના ટેલિસ્કોપની અંદર એક વસ્તુ ખાલી, જો હવે તમને કહી દઉં, આપણે સ્ટાર્ટિંગમાં વાત કરેલી હશે પહેલાં કે આપણે આ ચેપ્ટરમાં ગોળીય અરીસાની જ વાત કરશું, એટલે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવેલા હોય, પણ જો કોઈ આવું લંબ કવચ હોય એમાંથી અરીસા બનાવવામાં આવે, બરાબર છે. ધારો કે આટલો ભાગ કાપી અને અરીસો બનાવવામાં આવ્યો, આ ભાગ કાપીને કહો આપણે સમજી ગયા હતા અરીસાની અંદર, તો અહીંયા આટલો અરીસો બનશે અને અહીંયા આવો અરીસો બનશે, બરાબર. તો આ જે અરીસો બન્યો ને એને ગોળીય અરીસો કહેવાય, કેવો કહેવાય, ગોળીય અરીસો. અને આ જે અરીસો બન્યો ને એને કહેવાય પારવલયી, કેવો અરીસો, પારવલયી અરીસો. તો અહીંયા જે અંદરનો અરીસો છે ને વિદ્યાર્થી મિત્રો, કયો, તો કે આ આ ગોળીય અરીસો છે, પણ આ જે છે ને એ પારવલયી અરીસો છે. આવું શું કામ એને કરવામાં આવ્યું, આવું એટલા માટે કરવામાં આવ્યું કે જેથી આની અંદર આવો અરીસોનો ઉપયોગ આ રીતે કરવાથી વર્ણવિપતન અને ગૌણીય વિપતન જેવી ખામીઓ જોવા મળતી નથી. શું કામ એને નથી મળતી એ નથી સમજવાનું, આપણે એ સિલેબસમાં નથી, આપણે ખાલી એટલું જ જોવાનું છે આ પારવલયી અરીસાનો ઉપયોગ કરવાથી આ ખામી જોવા મળતી નથી, આ એનો ફાયદો છે. તો આ થઈ ગયું ક્રેસેગેન ટેલિસ્કોપ, બરાબર. આના માટે કોઈ ઇક્વેશન મેળવવાનું નથી, આનો એક દાખલો છે આપણે જોશું, બરાબર ને. પણ આની એક થિયરી થોડીક જોઈ લઈએ અને આ જે ટોપિક હવે જે હું વાત કરું છું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. બધું જેટલું વાંચવામાં આવે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ કે પરાવર્તિત ટેલિસ્કોપની એક સ્વાભાવિક મુશ્કેલી એ છે કે ઓબ્જેક્ટિવ અરીસો ટેલિસ્કોપ ટ્યુબની અંદર જ પ્રકાશને કેન્દ્રિત કરે છે. વાત કરીને એક જ ઓલો અંતર્ગોળ હતો એ તો અંદર પ્રતિબિંબ મેળવતું, આથી આઈપીસ અને અવલોકનકાર પણ ત્યાં જ હોવા જરૂરી છે. નળીની અંદર તો તમે કેમ જઈ શકો યાર, પરંતુ આનાથી થોડો પ્રકાશ અવલોકનકારના પાંજરા પર આધારિત છે, અવરોધાય છે. કેલિફોર્નિયા ખાતે એક પેલોમર ટેલિસ્કોપ માટે ખૂબ મોટો 200 ઇંચનો એટલે કે 2.08નો વ્યાસ ધરાવતો આ જે મુખ્ય અરીસો રાખવામાં આવેલો છે કે જેના માટેનો વ્યાસ, સમજી ગયા ને કે આ જે અરીસો હોય તો આ એની બે ધાર છે એની વચ્ચેનું અંતર એને વ્યાસ તમે છે એ કહી શકો, 200 ઇંચ ધરાવતો. તો આ પેલોમર નામનું ટેલિસ્કોપ છે એમાં 200 ઇંચ ધરાવતો વ્યાસ જેવો અરીસો રાખવામાં આવેલું છે અને આ નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે છે એટલે ત્યાં એને પ્રતિબિંબ મળે. એટલે એ ટેલિસ્કોપ છે ને થોડુંક અધૂરું છે. અધૂરું એટલે કેવું ખબર, એની અંદર આ જે છે ને આ પાંજરું કહે છે લોકો, આ આ પાંજરું અને આ અરીસો એમાં આ યુઝ નથી કર્યો એટલે અહીંયા જ પ્રતિબિંબ મળે. એટલે આ પાંજરાની તમારે અંદર જવાનું ને અહીંથી જોવાનું આ પ્રતિબિંબને જોવાનું, પણ એ તો ભાઈ 200 ઇંચનો જે આ અરીસો મૂકેલો છે ને એટલે પાંજરું મોટું હોય તો એની અંદર જોઈ શકાય, પરંતુ લેટેસ્ટ આવા બનાવવામાં આવે જેમાં અહીંયા તમે બેઠા બેઠા પ્રતિબિંબ જોઈ શકો. અચ્છા ઓકે, ચલો તો એમાંથી એક ધ્યાનમાં રાખવું કઈ જગ્યાએ અને કેટલા ઇંચવાળું જે છે એ યુઝ કરેલું છે. મુશ્કેલીમાં અન્ય ઉકેલમાં પ્રકાશને વિચલિત કરી બીજા અરીસા વડે કેન્દ્રિત કરી શકાય છે. આવી રચના ગૌણ બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તિત થતા કિરણો ઓબ્જેક્ટિવ પ્રાથમિક અરીસામાં રાખેલા છિદ્રમાંથી પસાર થઈ આઈપીસ પર કેન્દ્રિત થાય, ક્લિયર ને? એટલું સમાધાન થઈ ગયું. ભાઈ અંદર પાંજરામાં ન જોવું હોય તમારે તો બીજો અરીસો વાપરો જેથી તમને બહારની બાજુ પ્રતિબિંબ આપશે. અચ્છા, આ ટેલિસ્કોપના તેના શોધકના નામ પરથી ક્રેસેગેન ટેલિસ્કોપ તરીકે જાણીતું છે. એમ નાના ટેલિસ્કોપમાં મોટી કેન્દ્ર લંબાઈ મેળવવાનો ફાયદો છે. ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ તમિલનાડુમાં કાવાલુર ખાતે છે, જે 2.34 મીટર વ્યાસ ધરાવતું પરાવર્ત ટેલિસ્કોપ છે, બરાબર. ઉપર વાત કરેલી હતી એમાં કેટલો વ્યાસ હતો, 5.08, જોવું તો બહુ મોટું, બરાબર ને, કેલિફોર્નિયા ખાતે. પણ ભારતનું સૌથી મોટું છે એ કાવાલુર ખાતે આવેલું છે, જે 2.34 જેટલો વ્યાસ ધરાવે છે. તેને જમીન પર રાખી પોલીસ કરેલી ગોઠવી તેનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોર દ્વારા થાય છે.
એટલે એ આવેલું છે તમિલનાડુમાં કાવાલર ખાતે, પણ એનો ઉપયોગ કોણ કરે છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જે બેંગ્લોરની સંસ્થા છે કરે છે. વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં હવાઈ ખાતે આવેલું છે, અને એ આવેલા કેક ટેલિસ્કોપની જોડ છે. એટલે ટૂંકમાં એક કેક એ ટેલિસ્કોપનું નામ છે, હવાઈ એ સ્થાનનું નામ છે, અને યુએસએમાં આવેલું છે, જેમાં 10 મીટર પરાવર્તક જે છે એ ગ્લાસ વાપરવામાં આવે છે. ડન. તો 3 અલગ અલગ ક્રેસગેન ટેલિસ્કોપના ઉદાહરણ અહીં આપેલા છે. એક આ કે જે અધૂરું છે પાંજરાવાળું, બરાબર ને, એમાં અંદર પ્રતિબિંબ જોવું પડે. આ બે લેટેસ્ટ, એક ભારત, બરાબર ને, એક વિશ્વનું સૌથી મોટામાં મોટું, અને એક ભારતનું સૌથી મોટામાં મોટું. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ટેલિસ્કોપની બહુ સારી એવી વાત, બરાબર ને. તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ વચ્ચેનો તફાવત છે એ સ્પષ્ટ કરો, તો એના મુદ્દાઓ તમને પૂછે. કેટલા મુદ્દાઓ આપી શકાય? જો પહેલો મુદ્દો, ટેલિસ્કોપ છે એની અંદર ઓબ્જેક્ટિવ મોટો, આઈપીસ નાનો હોય, જ્યારે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ નાનો અને આઈપીસ મોટો હોય. પછી એને બીજી રીતે કહી શકો કે ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મોટી હોય, જ્યારે આઈપીસની નાની હોય. ઓમાં શું કહી શકો? માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મોટી હોય, જ્યારે આઈપીસની નાની હોય, બરાબર ને. પછી તો કે ભાઈ જે ટેલિસ્કોપ છે એના માટે મોટવણીનું મેગ્નિફાઈંગ પાવરનું ઇક્વેશન છે FO/FE, અને માઇક્રોસ્કોપ હતું એમાં તમને મળતું હતું LD/FO/FE, બરાબર ને. તો અહીંયા એફઓ વધવાથી એમ વધે, જ્યારે અહીંયા એફઓ વધવાથી એમ ઘટે. એફીમાં તો બેમાં સરખું જ છે, વધે તો બે જગ્યાએ ઘટશે, બરાબર ને. તો આવા અલગ અલગ મુદ્દાઓ છે એ તમે કહી શકો, બરાબર. બાકી તમે પરાવર્તક અને વક્રીભવનકારક ટેલિસ્કોપનો તફાવત છે પૂછે તો ઓમાં લેન્સ વપરાય, વક્રીભવનકારકમાં લેન્સ વપરાય છે, પરાવર્તકમાં અરીસા વપરાય છે. જે વક્રીભવનકારક ટેલિસ્કોપ છે એમાં ગોણીય વિપતન અને વર્ણવિપતન જેવી ખામીઓ જોવા મળે, જ્યારે પહેલાંમાં પારવલ્ય અરીસો યુઝ કરવાથી જોવા મળતી નથી. એના પછીનો એક એવો અગત્યનો અને એક સિમ્પલ કોમન સેન્સવાળો મુદ્દો કે લેન્સ છે એ થોડા ખર્ચાળ છે, બરાબર ને, બનાવવા, અને અરીસા છે એ બનાવવામાં થોડા ઓછા ખર્ચાળ છે. તો જે પરાવર્તક ટેલિસ્કોપ છે એ ઓછું ખર્ચાળ છે કોની સાપેક્ષે? તો કે આ જે તમારી પાસે વક્રીભવનકારક અવેલેબલ છે એની સાપેક્ષે, બરાબર. તો આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી છે ટેલિસ્કોપની થિયરીની. PDF છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે, ત્યાંથી લખવાનું રહેશે, બરાબર છે. બાકી આના સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, અને જેમ આપણે કન્ટિન્યુટીમાં છે, ભલે અહીંયા મેળવેલું ઇક્વેશન FO/FE, પણ સમ માટે તો આપણે કંઈક સિમ્પલ જ યુઝ કરશું એક જ કેસ માટે, બરાબર ને. તો એની વાત ત્યારે કરશું કે આના સમમાં શું આગળ વધવું, કઈ રીતે જોવા, બરાબર ને. તો આ થિયરી છે અહીંયા એન્ડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળશું નેક્સ્ટ ટાઈમ, ત્યાં સુધી RK સરના ટાટા, બાય બાય, સી, થેન્ક યુ વેરી મચ. હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું નેક્સ્ટ લેક્ચરની અંદર, અને ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત ચાલી રહી છે. તો આપણે લાસ્ટ જે વસ્તુની વાત કરેલી હતી એ વાત કરેલી હતી ટેલિસ્કોપની થિયરી, બરાબર ને. અને ટેલિસ્કોપની જે થિયરી છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો આપણે એક ઇક્વેશન છે, સમીકરણ છે જે મેળવેલું હતું, અને સમીકરણ કેનું હતું ભાઈ? મોટવણી એટલે કે મેગ્નિફાઈંગ પાવર, બરાબર ને, તેમજ એને મોટું શક્તિ પણ કહેતા હોય. હવે જે આ જે લેક્ચર છે એની અંદર એને રિલેટેડ જે દાખલાઓ આપેલ છે એની વાત આપણે કરવાની છે, બરાબર છે. તો એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં સ્વાધ્યાયનો 28મો દાખલો જોઈએ. જોવો તો એવું હોય ને, જો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે, બરાબર છે, એ લોકો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો 28મો દાખલો છે એ બાજુમાં રાખે, અને એવું હોય તો ક્વેશ્ચન રીડ કરો. હવે ક્વેશ્ચન રીડ તમે કરી લીધો હોય તો તમને એવો આઈડિયા હશે કે એની અંદર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 140 સેન્ટીમીટર છે, અને આઈપીસ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ છે એ 5 સેન્ટીમીટર છે, બરાબર છે. ઓકે, હવે તમને એવું પૂછેલું છે કે જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી કેટલી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ કિસ્સામાં તમારે ઇક્વેશન લેવાનું છે FO/FE જે આપણે મેળવેલા હતા, તો 140/5 એટલે કે 28 આન્સર આવશે, અને એકમ ન હોય કેમ? તો કે FO/FE કેન્સલ થઈ જાય, બરાબર. અને તમને એમ કે ઇમેજ એટ નિયર પોઈન્ટ, નજીક બિંદુ આગળ ઇમેજ મળે. જો આપને ખબર છે મોટવણી છે એ મેક્સિમમ ક્યારે મળે, તો કે મોટવણી મેક્સિમમ ત્યારે જ મળે કે જ્યારે તમને અંતિમ ઇમેજ છે એટલે કે D એટલે નજીક બિંદુએ મળે ત્યારે.
તો જો મોટવણી મેક્સિમમ એટલે આના કરતાં તો નજીક બિંદુએ વધારે જશે, આના કરતાં વધારે, એનો મતલબ તમે એવું કહી શકો કે જે પણ મોટવણી હશે વિદ્યાર્થી મિત્રો, જે પણ મોટવણી હશે એ એફ ઓ પ્લસ ડિવાઈડેડ બાય એફ એના કરતાં તો કંઈક વધારે જશે. તો આ વધારાનું ટર્મ તમારે ધ્યાનમાં રાખવાનું છે એફ ઓ બાય ડી, જેની આપણે સાબિતી નથી જોવાની, એનું એક પણ પ્રકારનું ટેન્શન નથી લેવાનું, એ તમને કોઈ પૂછવાનું નથી. ઇક્વેશન ધ્યાનમાં રાખવું, જો પ્રતિબિંબ છે વિદ્યાર્થી મિત્રો એ તમારું અનંત અંતરે હોય એ જ કિસ્સામાં આપણે મોટવણી એફ ઓ બાય એફ ઈ લઈ શકીએ. તો આપણે જે ઇક્વેશન સાબિત કરેલું હતું ને એ કયા કિસ્સા માટે હતું? અનંત અંતરે પ્રતિબિંબ રચાય ત્યારે, બરાબર ને? પણ જો પ્રતિબિંબ નજીક બિંદુએ રચાતું હોય તો તમારો આન્સર આવે એફ ઓ બાય એફ ઈ પ્લસ એફ ઓ બાય ડી. આ વસ્તુ ધ્યાનમાં રાખવી, બરાબર ને? તો જો 140 ભાગાકારમાં 5 વત્તા એફ ઓ બાય ડી છે, એફ ઓ એટલે વળી પાછા 140 અને ડી એટલે 25, બરાબર ને? બધું જ સેન્ટીમીટરમાં છે એટલે ખાસ ધ્યાન રાખવું, બરાબર ને? એટલે આપણે 25 સેન્ટીમીટર લીધેલા છે, બરાબર. તો 28 પ્લસ 5.6 એટલે 33.6 છે એ મોટો શક્તિ મળશે. તો બે ઇક્વેશન વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ એ ધ્યાનમાં રાખવાના છે કે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે શું કરવું અને પ્રતિબિંબ છે એ નજીક બિંદુ હોય ત્યારે શું કરવું. તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો 28મો દાખલો, બરાબર છે? ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ ને. તો સ્વાધ્યાયનો 29મો દાખલો છે. હવે તમે એ ક્વેશ્ચન તમે રીડ કરશો ને તો પહેલાં તમે ક્વેશ્ચન છે રીડ કરી નાખો, બરાબર ને? ઓકે, તો હવે તમે ક્વેશ્ચન રીડ કરેલો છે એટલે તમને આઈડિયા છે. એવું કીધું છે કે ઉપરોક્ત દાખલામાં એટલે કે 28મો જે દાખલો છે ને એના ઉપર જ આ ડિફાઇન થયેલો છે. તો જો 28માં એફ ઓ કેટલા હતા તો કે 140 સેન્ટીમીટર, બરાબર. એફ ઈ કેટલા હતા તો કે 5 સેન્ટીમીટર. હવે તમને એવું કીધું છે કે ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ મેળવો. બધાને આકૃતિ યાદ હશે, છતાં યાદ કરાવી દો. ટેલિસ્કોપમાં મોટો લેન્સ કયો હોય? ઓબ્જેક્ટિવ. નાનો લેન્સ કયો હોય? આઈપીસ, બરાબર છે? પછી અહીંયા તમને જે પ્રતિબિંબ મળતું તો અહીંયા ક્યાંક દૂર 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 વસ્તુ હતી એનું પહેલું પ્રતિબિંબ અહીંયા મળતું હતું, જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તેને એનું અંતિમ પ્રતિબિંબ અહીંયા આપતું હતું. મેં તમને કીધું હતું ખબર કે આ જે અંતર છે એને તમે કન્સિડર કરતા હતા એફ ઓ અને આ જે અંતર છે એને તમે કન્સિડર કરતા હતા એફ ઈ. તો અહીંયા બંને વચ્ચેનું અંતર કેટલું થાય ભાઈ? તો કે બંને વચ્ચેનું અંતર થાય એફ ઓ પ્લસ એફ ઈ. એને તમે ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ પણ કહી શકો અથવા તો બંને લેન્સ વચ્ચેનું અંતર પણ કહી શકો. તો જો તમને મેળવવાનું એ જ કીધું છે ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટિવ અને આઈપીસ લેન્સ, તો ત્યાં તમે લખી શકો કે ભાઈ ઓબ્જેક્ટિવ અને આઈપીસ લેન્સ વચ્ચેનું અંતર મેળવો જેને એલ વડે આપણે બતાવીએ છીએ. તો એલ બરાબર વિદ્યાર્થી મિત્રો થશે એફ ઓ પ્લસ એફ ઈ એટલે કે 140 પ્લસ 5 એટલે કે 145 સેન્ટીમીટર, બરાબર. જો આ તમને અહીંયા એવું પૂછી શકે કે ટેલિસ્કોપ માટે ટ્યુબ લંબાઈ મેળવો તો એ આ જ થાય. હાલો એ ક્વેશ્ચન તો જાણે કમ્પ્લીટેડ. હવે બી ક્વેશ્ચન આપણે જોઈએ. બી ક્વેશ્ચન છે ને એ ઓબ્જેક્ટિવ લેન્સ માટે છે. કોના માટે છે? ઓબ્જેક્ટિવ લેન્સ માટે, બરાબર છે? તો જો સમજીએ, હવે તમને એની અંદર એવું કીધેલું છે, તમે ક્વેશ્ચન રીડ કરશો ને એટલે તમને આઈડિયા ઇઝીલી આવી જશે કે જે ભાઈ ઓબ્જેક્ટિવ લેન્સ છે ને, હમણાંનો વાત કરી, જો અહીંયા ક્યાંક આઈપીસ લેન્સ હશે, બરાબર છે? એટલે એને અત્યાર ન જ જોવાનું, એને ન જ જોવાનું, અત્યારે આપણે ઓબ્જેક્ટિવને જ જોવાનું છે. તો ઓબ્જેક્ટિવ માટે અહીંયા એક ટાવર છે, જે ટાવરની ઊંચાઈ 100 મીટર આપેલી છે અને જે લેન્સ છે એનાથી 3 કિલોમીટર. 3 કિલોમીટર એટલે કેટલા મીટર થાય ભાઈ? 3000 મીટર. તો જોઈ શકાય છે 100 મીટરની સાપેક્ષે આ અંતર બહુ જ વધારે છે, બરાબર ને? તો આવા કિસ્સામાં તમે જો આવો કિસ્સો એટલે હું શું કહેવા માગું છું, જ્યારે તમારી જે વસ્તુ છે એની ઊંચાઈ જે ઓબ્જેક્ટિવથી અંતર છે એની સાપેક્ષે બહુ નાની હોય, નાની જ કહેવાય ને, આ 3 કિલોમીટર ને ઓલું ખાલી 100 મીટર, તો આવા કેસમાં તમે આ વસ તુ નિયર અબાઉટ અનંત અંતરે છે ને એવું કહી શકો. તો જો આનું પ્રતિબિંબ તો અહીંયા જ મળશે, જાણે એની ઊંચાઈ છે એચઆઈ, બરાબર. જો આ વસ્તુનું અંતર છે ને મેં આર ઓ કહી દીધું, ડિસ્ટન્સ ફોર ઓબ્જેક્ટ એટલે આર આઈ, જે ઇમેજ મળે છે એનું જે ડિસ્ટન્સ છે ને મેં આર આઈ કહી દીધું એટલે ઇમેજ, ડિસ્ટન્સ ફોર ઇમેજ. મેં અહીંયા લખ્યું છે જે આર આઈ છે ને એ એફ ઓ જેટલું થશે. શું કામ એને? જો આ ખાસ અગત્યની વસ્તુ, આ હજી તમને કહી દઉં, શું કામ એને મેં આર આઈની કિંમત એફ ઓ જેટલી લીધી? આ કયો લેન્સ છે ભાઈ? ઓબ્જેક્ટિવ લેન્સ. હવે બધાને ખબર હોય કે જો કોઈ લેન્સ હોય ત્યાંથી અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર ઉપર. અને એની જે અંતર છે મુખ્ય કેન્દ્રનું એ કેટલું થાય? સ્મોલ એફ, બરાબર ને? તો જો મેં તમને શું કીધું, જ્યારે સાંભળજો, જ્યારે આ અંતરની સાપેક્ષે, આ એટલે આ કહું છું 3 કિલોમીટર, કે જે વસ્તુ છે ને એ એટલા બધા અંતરે છે કે એની સાપેક્ષેની ઊંચાઈ અવગણી શકાય એટલી છે, તો આ વસ્તુ છે નિયર અબાઉટ અનંત અંતરે તમે લઈ શકો, નિયર અબાઉટ તમે અનંત અંતરે લઈ શકો આવા કેસમાં. તો
તમને એ જે પ્રતિબિંબ મળે છે વિદ્યાર્થી મિત્રો, એ અહીંયા મળે છે, બરાબર છે? તો એ કેટલા અંતરે મળ્યું કહેવાય? તો કે મુખ્ય સોરી કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે છે મળેલું કહેવાય. તો એમાં બરાબર તમે કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ છે તો ઓબ્જેક્ટિવની 140 લઈ શકો, બરાબર? તો ટૂંકું અને ટચ લાસ્ટ વખત કહી દઉં, ખાસ અગત્યની વસ્તુ છે. જ્યારે તમારી વસ્તુ છે એ એટલા બધા અંતરે હોય કે જે તમારી ઊંચાઈની સાપેક્ષે બહુ વધારે અંતર હોય, તો તમે વસ્તુને અનંત અંતરે ગણી શકો. આવા કેસમાં તમે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે એવું લઈ શકો, અને મુખ્ય કેન્દ્ર પર મળતું હોય તો આ અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય, પણ ઓબ્જેક્ટિવ લેન્સની વાત હોવાથી એને એફઓ કહેવાય. હવે તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, જો તમે એવું કન્સિડર કરી શકો કે જો આ ખૂણો આલ્ફા હોય તો આ કેટલો થાય? આલ્ફા. અહીંયા ટેન આલ્ફાનું ઇક્વેશન શું થાય? તો કે એચઓ બાય આરઓ. જોજો, સમજાય છે ને? ટેન આલ્ફાનું ઇક્વેશન થાય સામેનીના છેદમાં પાસેની. અહીંયા આલ્ફા, અહીંયા ટેન આલ્ફાનું ઇક્વેશન શું થાય ભાઈ? તો કે એચઆઈના છેદમાં આર આઈ. કઈ રીતે? સામેનીના છેદમાં પાસેની. હાલો થઈ ગયું. હવે તો સિમ્પલી જો, એચઓ તમને આપેલા છે 100 મીટર, પછી આરઓ કીધેલા છે 3000 મીટર, એચઆઈ મેળવવાના છે, અને આ આર આઈ, આર આઈ એટલે જ એફઓ. આ સમજાણું શું કામ? આ અગત્યનું હતું એક, આર આઈ એટલે જ એફઓ. તો આર આઈ એટલે એફઓ, તો એ તમને મળેલા છે 140 સેન્ટીમીટર, બરાબર છે? ઓકે. તો આમાં તમે એચઆઈને કરતા બનાવો તો 100 ગુણાકારમાં 140, ભાગાકારમાં 3000, તો તમને આન્સર મળશે. જો બીજી વસ્તુ, આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી તો મેં કહેવાની જ રહી ગઈ, પણ એમ થોડુંક ચાલે કહી જ દઈ. આ મીટરમાં તું ના મીટર, તો મીટર મીટર કેન્સલ. આ તમે સેન્ટીમાં મૂકો તો જવાબ કેમ આવશે? સેન્ટીમાં, બરાબર ને? ઓકે. તો આન્સર મળે છે મને 4.667 સેન્ટીમીટર. તો જે એચઆઈ છે, એચઆઈની કિંમત મને મળી ગઈ છે 4.667 સેન્ટીમીટર. તો તમને આમાં પૂછેલું હતું કે જે ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે એના દ્વારા જે પ્રતિબિંબ મળે એની ઊંચાઈ મેળવો, બરાબર છે? તો આ વસ્તુ આપણે ઇઝીલી છે એ સમજી લીધી. હાલો, અહીંયા સુધી કોઈને કંઈ ઇસ્યુ હોય નહીં, બરાબર છે? અહીંયા સુધી કમ્પ્લીટેડ છે, બરાબર? ઓકે. ચલો, ઘણાને ક્વેશ્ચન થાય કે સર તમે આ આર આઈ છે બરાબર ઈ એફઓ લઈ લીધા, શું કામ એમ? તો કે આ અંતર બહુ મોટું આપ્યું હતું. એવું ન હોય તો? હાલો, એવું નથી તો અમારે શું કરવાનું? અમારે કઈ લાઈન લેવાની? પાઇપલાઇન. અરે ભાઈ, પાઇપલાઇન નથી લેવાની. તો શું કરવાનું? જો એવા કેસની અંદર તમે આ છે એ હકીકતમાં વસ્તુ અંતર કહેવાય, આ છે એ પ્રતિબિંબ અંતર કહેવાય, અને આની કેન્દ્ર લંબાઈ એફ કહેવાય. તો લેન્સ માટે સમીકરણ નથી આવડતું ભાઈ? 1/f = 1/v - 1/u. હવે એફ ખબર છે, એફ એટલે એફઓ, યુ એટલે અહીંયા આપેલા હોય, તો વી મળી જાય. તો જ્યારે આવો કેસ ન હોય, આવો કેસ એટલે કેવો કે આ બહુ મોટું 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 અને એની સાપેક્ષા નાનું 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 આવું હોય, તો તમારે લઈ જ લેવાનું. એફઓ જેટલા જ થાય, કદાચ આનાથી મેળવો ને તો આઈડિયા આવી જશે. પણ ધારો કે આ બહુ મોટું 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 ન હોય, એની સાપેક્ષા નાનું 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 ન હોય, તો કઈ લાઈન લેવાય? એની પાઇપલાઈન નહીં, પણ આ લાઈન કે 1/f = 1/v - 1/u. ઓકે, ચલો, એ ક્લિયર થઈ ગયું. હવે તમે વિચારો ને તો હવે અહીંયા આગળની પ્રોસેસ થતી હોય તો શું થતી હોય? તો કે હવે અહીંયા આઈપીસ લેન્સ હશે, એના માટે આ વસ્તુ તરીકે વર્તે, અને એનું પ્રતિબિંબ અહીંયા આ જગ્યાએ આવી રીતે રચે, બરાબર ને? તો હવે એ જ મેળવવાનું છે કે હવે પહેલાં તમે શું મેળવ્યું? ઓબ્જેક્ટિવથી જે પ્રતિબિંબ હતું એની ઊંચાઈ મેળવી. હવે જે આઈપીસ છે એનાથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ મેળવવાની છે. આવી જાઓ એના માટે નેક્સ્ટ વન. જો તો આ તમે આકૃતિ છે એની અંદરથી બહુ વ્યવસ્થિત રીતે સમજી શકશો વિદ્યાર્થી મિત્રો. તો કે આકૃતિની અંદર એક આઈપીસ લેન્સ જણાય છે, જે આ તમે આવી વસ્તુ જોઈ હતી, અહીંયા ઓબ્જેક્ટિવ હતો, અહીંયા વસ્તુ હતી, ને આ એનું પ્રતિબિંબ હતું. તો ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે, તો મેં શું લઈ લીધું? જો તમે જોઈ શકતા છો, હકીકતમાં એ જ છે જે આપણે ઉપર મેળવવું. એ ઉપર જે મેં એચઆઈ મેળવ્યું હતું ને ભાઈ, ફરીથી કહી દઉં, આ જે એચઆઈ તમને દેખાય છે ને, કેંગ્યુ 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 આર્યુ આર્યુ આર્યુ, આ એચઆઈ છે ને એ બીજા માટે વસ્તુ તરીકે વર્ષે, એટલે એની મેં ઊંચાઈ એચઓ ડેસ લઈ લીધી. એટલે હકીકતમાં એચઓ ડેસ એટલે એચઆઈ જ છે, બરાબર છે? સમજી ગયા? ઓકે, ચલો, વેરી ગુડ. જીનિયસ માઇન્ડ છો એટલે પ્રોબ્લેમ ન થાય. તો જો આ જગ્યાએ આ વસ્તુ અને આ પ્રતિબિંબ, ધારો કે અહીંયા મને કીધું કે ફાઇનલ ઇમેજેડ 25 સેન્ટીમીટર, અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો એની ઊંચાઈ મેળવો. તો જો આ કેસમાં તમે હવે કહી શકો બધાને આઈપીસ છે, સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે, અને એમાં અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે, તો સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તો હોય ને 25 સેન્ટીમીટર અંતરે હોય, તો એમ બરાબર શું થાય? 1+d/f. તો 1 એટલે 1, d એટલે 25, અને આ 5.
આ સમજી ગયા ને, તમને એમ થાય કે ટેલિસ્કોપમાં કેમ માઇક્રોસ્કોપ તરીકે વર્તે? અરે ભાઈ તમે આમ સિમ્પલ વિચારો ને યાર, આ એક જ લેન્સ છે, આ વસ્તુ છે, એનું મોટું પ્રતિબિંબ આપે તો પછી માઇક્રોસ્કોપ તરીકે વર્તે એવું જ કહેવાય ને, 25 સેન્ટીમીટર, તેમાં કાંઈ ટેન્શન નથી. તો મોટવણી 6 મળી, મોટવણીનું સિમ્પલ ઇક્વેશન શું થાય? તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, તો પ્રતિબિંબની ઊંચાઈ એચઆઈ ડેસ અને વસ્તુની ઊંચાઈ એચઓ ડેસ, બરાબર છે. ઓકે ચલો, તો મેં અહીંયા પ્રેમથી લઈ લીધા છે એચઆઈ ડેસના છેદમાં એચઓ ડેસ. એચઆઈ ડેસ મેળવવાના છે તો એને બનાવો કરતા, હમણાં જ ન કીધું એચઓ ડેસ એટલે શું? તો કે જે પહેલાં બી કેસમાં તમે એચઆઈ મેળવા ને, એને જ તમે અહીંયા શું કીધા એચઓ ડેસ. તો બી કેસમાં એચઆઈ કેટલા મળ્યા હતા? 4.667 સેન્ટીમીટર. તો બસ અહીંયા એટલી લીધા છે, બેનો ગુણાકાર આવે 28. તો જો અંતિમ છે એ 28 મળે, ક્લિયર અહીંયા સુધી? તો આ થઈ ગયો સમ ટેલિસ્કોપને રિલેટેડ, બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે, બરાબર ને. તો પહેલાં આપણે એલ મેળવા, પછી ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબની ઊંચાઈ, અને પછી આઈપીસ માટેના પ્રતિબિંબની ઊંચાઈ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો નાવ હમ કન્સિડર કરે કે એક્સરસાઇઝ નંબર 13, બરાબર. અબ દેખો, વો ક્વેશ્ચન આપ રીડ કરો ગે ના તો ઉસમે પહેલે રીડ કર લીજિયે, ઠીક હૈ? તો ઉસમે દિયા હોગા કે ભાઈ ફોકલ લેન્થ ઓફ ધી ઓબ્જેક્ટિવ લેન્સ, કે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર, અને આઈપીસ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે ફોકલ લેન્થ ઓફ ધી આઈપીસ લેન્સ વિચ ઇઝ ગીવન એઝ અ 6 સેન્ટીમીટર. અચ્છા, એ ક્વેશ્ચન હૈ, ઉસમાં આપકો ફાઇન્ડ કરના હોગા મેગ્નિફાઇંગ પાવર, બરાબર, મોટવ શક્તિ. તો ઇક્વેશન બાય ડિફોલ્ટ, અગર આપકો કુછ બોલા નહીં ગયા હૈ, ઠીક હૈ, અગર બોલા હૈ કે ઇમેજ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ પે, તો ઠીક હૈ. અગર કુછ નહીં બોલા હૈ તો બાય ડિફોલ્ટ ઓપ્શન આપકો યહી લેના હૈ ટેલિસ્કોપ મેં. તો ઇક્વેશન બાય ડિફોલ્ટ હોગા એફ ઓ બાય એફ એ, બરાબર. ફિર સે મેં રિપીટ કરું, અગર એસા બોલા ગયા હો કે ભાઈ ઇમેજ ઇનફાઇનાઇટ ડિસ્ટન્સ પે હૈ તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓ બાય એફ એ. ઇમેજ છે ઓ નિયર પોઈન્ટ એટલે કે નજીક બિંદુ છે ત્યાં મળે છે, ધેન એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓ બાય એફ ઈ પ્લસ એફ ઓ બાય ડી, બરાબર. અગર કુછ નહીં બોલા હૈ કે યહાં પે સ્પેસિફિકેશન દિયા નહીં હૈ તો બાય ડિફોલ્ટ ઓપ્શન આપકો ક્યાં કન્સિડર કરના હૈ ભાઈ? બાય ડિફોલ્ટ ઓપ્શન ઇન્ફાઇનાઇટ પોઈન્ટ, મતલબ નોર્મલ પોઝિશન ભી બોલ સકતે હો ઉસકો, બરાબર. તો એમ ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓ બાય એફ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ 144/6, તો 24 આન્સર મળેગા. યુનિટ એકમ ના હોય, બરાબર ને ભાઈ, બીકોઝ મેગ્નિફિકેશન છે, એફ ઓ બાય એફ તો કેન્સલ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન મેં ફાઇન્ડ કરના હૈ એલ, આપ ઉસકો બોલ સકતે હો ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટિવ એન્ડ આઈ પીસ, યા તો ટ્યુબ લેન્થ ફોર ધી ટેલિસ્કોપ, બરાબર ને. તો સિમ્પલી આપ બોલ સકતે હો કે એફ ઓ પ્લસ એફ ઈ, તો આપકો આન્સર મિલ જાયગા 144/6 = 150 સેન્ટીમીટર. તો એ હો ગયા સિમ્પલ સા ક્વેશ્ચન એક્સરસાઇઝ નંબર 13. અચ્છા ચલો, અબ ઉસકે આગે નેક્સ્ટ વન 14 ક્વેશ્ચન હૈ, આપ પહેલે રીડ કર લીજિયે. નંબર 14 હૈ, ઓ ઉસમે ભી દો અલગ અલગ ક્વેશ્ચન દે રખે, બરાબર. પહેલે આપ એક એક ક્વેશ્ચન રીડ કર લીજિયે, ચલો ક્યા ક્યા દે રખા હૈ. અચ્છા, તો આપને ઉસમે રીડ ક્યા હોગા ના, તો દે રખા હૈ કે જો ઓબ્જેક્ટિવ લેન્સ હૈ ઉસકે લિયે એફ ઓ હૈ 15 મીટર. તો મીટર કો આપ સેન્ટીમીટર મેં કન્વર્ટ કરો તો 150 સેન્ટીમીટર મિલેગા. और जो आई पीस लेंस है उसके लिए भाई दे रखा है एफ ई इज इक्वल्स टू 1 सेंटीमीटर. तो ये यहाँ पे 150 सेंटीमीटर है और ये यहाँ पे 1 सेंटीमीटर है, ठीक है. तो ये दोनों हमने कंसीडर कर लिया. अच्छा चलो, फर्स्ट हमें क्या फाइंड करना है? फाइंड करना है मैग्निफिकेशन. जो मैं आपको एक बार ही कंसीडर करवा दूँ कि भाई आपको ऐसा बोला गया है कि મતલબ પ્રતિબિંબ છે એ અનંત અંતરે છે. અચ્છા, સેકન્ડ, અગર આપકો એસા બોલા ગયા હૈ કે જો હમારી આઈ હૈ વો નોર્મલ પોઝિશન મેં હૈ, મતલબ જે આંખ છે એ સામાન્ય સ્થિતિમાં છે, બરાબર. અને થર્ડ, એ કુછ ભી સ્પેસિફિકેશન નહીં દિયા, કોઈ બાત હી નહીં કી. તો એ સારે કેસ મેં હમે એમ કા ઇક્વેશન કન્સિડર કરના હૈ ભાઈ એફ ઓ બાય એફ ઈ. સમજમાં આયા? ઠીક હૈ, તો એ મેં સબકો બતા દિયા, ઇતની ચીજે આપકો ધ્યાનમાં રખની હૈ. તો દેખો, યહાં પે આપને રીડ કિયા હોગા તો ઇસમે સે હી કુછ આપકો મિલા હોગા. તો યહાં પે ઇક્વેશન લે રખા હૈ એફ ઓ બાય એફ ઈ, ઠીક હૈ, ઓર આન્સર મિલેગા 150 બાય 1. જો યહાં પે ધ્યાનમાં રખના હૈ, યહાં પે ઉસને
15 मीटर दे रखा है और यहाँ पे 1 सेंटीमीटर, तो काफ़ी स्टूडेंट क्या करते हैं जल्दी जल्दी में 15 by 1 = 15 आंसर नो, ये आपने मीटर में लिया, ये सेंटीमीटर में, ऐसा नहीं चलेगा, ठीक है। या तो दोनों को सेंटीमीटर कंसीडर के लिए या तो दोनों मीटर में कंसीडर करिए। तो मैंने क्या किया, देखो ये 150 सेंटीमीटर रखा तो यहाँ पे भी 1 सेंटीमीटर रखा, तो सेंटीमीटर एंड सेंटीमीटर कट हो जाएंगे तो आंसर मिलेगा 150। तो ये मिस्टेक नहीं होनी चाहिए माय फ्रेंड, काफ़ी टाइम ऐसा ही करेंगे, दोनों के यूनिट है ना वो अलग अलग रखेंगे। तो देखो यहाँ पे आप F15 दे रखा है, F1 दे रखा है, लेकिन यूनिट तो देखो, ठीक है, तो दोनों के यूनिट सेम होने चाहिए। तो ये वाला स्टेप इंपॉर्टेंट है, जो राउंड किया ना F150 सेंटीमीटर ले रखा है, ठीक है, ओके। चलो दोनों मीटर में भी ले सकते हो, उसमें भी कोई दिक्कत नहीं। अगर आप दोनों मीटर में कंसीडर करो तो काफ़ी लोग सोचेंगे आंसर चेंज नहीं होगा, अरे भाई चेंज कैसे होगा, देखो फाइंड कर लेते हैं FO/FE, एफ ओ कितना है 15 मीटर, ठीक है, एफ ए कितना है 1 सेंटीमीटर। अगर 1 सेंटीमीटर को आप मीटर में कन्वर्ट करो, 1 सेंटीमीटर को आप मीटर में कन्वर्ट करते हो माई फ्रेंड, तो यहाँ पे आपको क्या मिलेगा, यहाँ पे आपको मिलेगा 10^-2 मीटर मिलेगा। तो देखो 15 तो है ही, ये 10^-2 ऊपर जाएंगे तो 10^+2, ठीक है, तो मीटर एंड मीटर कैंसिल, तो आपको आंसर मिलेगा 1500। अच्छा ओके 1500, देखो यहाँ पे मेरी एक मिस्टेक हो गई, 15 मीटर है ना, तो 15 मीटर मतलब हम क्या कंसीडर करेंगे 1500, ऐसा होगा ना, क्यों, बिकॉज 1 मीटर इज इक्वल टू 100 सेंटीमीटर। तो यहाँ पे देखो एक मेरी मिस्टेक है, वो आपको चेंज करनी है, ठीक है। तो देखो यहाँ पे आप क्या करोगे, यहाँ पे आपको कंसीडर करना है 1500 सेंटीमीटर, तो यहाँ पे भी 1500 सेंटीमीटर, तो यहाँ पे भी आपको कंसीडर करना है 1500, ठीक है, क्लियर, ये सभी को कंप्लीटेड। तो देखो यहाँ पे आपको 1500 सेंटीमीटर आएगा, तो आंसर मिलेगा 1500। अगर आप मीटर में कन्वर्ट करके करते हो फिर भी इतना ही आएगा, ठीक है, ओके नो इश्यू, चलो तो ये वाला तो कंप्लीटेड। तो यहाँ पे देखो मैंने मिस्टेक की थी जल्दी जल्दी में, ऐसे आप ओके चलो नो, ये वाला तो हमने 14 नंबर का क्वेश्चन है उसमें ए भाई ए ही कंप्लीट किया, अभी तो बी क्वेश्चन भी होगा ना, क्योंकि ए कंसीडर किया है तो बी क्वेश्चन भी होना ही चाहिए, ठीक है, ओके। तो नंबर बी क्वेश्चन है भाई, वो आपको फाइंड करना है डायमीटर ऑफ इमेज ऑफ मून, मतलब चंद्रना प्रतिबिंब नो व्यास, ओके चलो। तो यहाँ पे आपको कंसीडर करना है टेलीस्कोप का ऑब्जेक्टिव लेंस, वैसे ये अब आपके लिए सिंपल हो जाएगा देखो, क्योंकि ऑलरेडी हमने एक सम इस तरह से समझ लिया है। तो देखो यहाँ पे ध्यान में जल्दी से आपको समझा देता हूँ, यहाँ पे मैंने टेलीस्कोप ड्रॉ किया है ना, वो वैसे ऑब्जेक्टिव लेंस है, टेलीस्कोप का कौन सा लेंस है, ऑब्जेक्टिव। अच्छा तो ये मून है, मतलब ये हो गया ऑब्जेक्ट, उसका डायमीटर मतलब आप ये कंसीडर कर सकते हो, उसको मैंने लिया है डी ओ डायमीटर ऑफ ऑब्जेक्ट, वो कितने डिस्टेंस पे है, आर ओ डिस्टेंस पे है, आप क्वेश्चन रीड करोगे ना तो पता चल जाएगा, उसमें ऐसा कुछ लिखा होगा कि भाई डायमीटर इतना है और इतनी रेडियस है, तो रेडियस मतलब आप इसको कंसीडर कर सकते हो, इसको रेडियस और इसको आर्क, समझ में आया, जो ए वाली है इसको आर्क बोल सकते हो और इसको रेडियस। तो माई फ्रेंड फिर से मैं आपको बता दूँ, इसको आप रेडियस और इसको आप एज ए आर्क ले सकते हो, तो डायमीटर हमारा हो जाएगा आर्क और रेडियस माने ए डिस्टेंस, अप्रोक्सीमेट सेम मिलेगा। तो यहाँ पे मैंने जो मून है उसका डिस्टेंस ले रखा है 3.8 × 10^8 मीटर। अच्छा अब टेलीस्कोप का जो ऑब्जेक्टिव है ये यही वाला फंडा हुआ भाई, देखो ना ये ऑब्जेक्टिव था, यहाँ पे एक टावर था, ठीक है, उसकी इमेज यहाँ पे मिलती थी, ये डिस्टेंस आपको आर ओ बोला था और इसको हमने बोला था आर आई, याद है ना, ठीक है, और आर आई है वो कितना हमने लिया था एफ ओ जितना, ठीक है। अच्छा इसको आपने बोला था हाइट ऑफ दी ऑब्जेक्ट और इसको आपने बोला था हाइट ऑफ दी इमेज, तो देखो सेम फंडा बिल्कुल सेम है, कोई चेंज नहीं है, ये ऑब्जेक्टिव लेंस आपको कंसीडर करना है, भले मैंने टेलीस्कोप लिखा लेकिन देखो वहाँ पे लिखा ऑब्जेक्टिव है, तो ये उसके लिए ऑब्जेक्ट हो जाएगा, ये इसके लिए इमेज हो जाएगी, ठीक है। तो इमेज है
उसका डायमीटर डी आई कंसिडर करो, वहाँ पे एच आई किया था वैसे डी आई, यहाँ पे ऑब्जेक्ट है वहाँ पे हाइट हमने कंसिडर की थी एच ओ, तो यहाँ पे डी ओ कंसिडर करो, बाकी सेम ऑब्जेक्ट का डिस्टेंस आर ओ और इमेज का डिस्टेंस आर आई। तो देखो अब ये तो इनफाइनाइट डिस्टेंस ही होगा ना, मून तो ठीक है यहाँ पे तो नहीं है, चलो हमें मून जाना है बाजू के गाँव में, ऐसा तो नहीं होगा ठीक है। तो इनफाइनाइट डिस्टेंस पे हो तो इमेज आपको फोकल पॉइंट पे मिलेगी, तो ये जो इमेज डिस्टेंस है वो कितना होगा माई फ्रेंड, वन बाई एफ, तो ये वन बाई एफ ओ होगा। तो एफ ओ कितना दिया है आपको 15 मीटर, जो यहाँ पे मैंने मीटर में ही लिया है ठीक है, तो वो हमें 15 मीटर दे रखा है ठीक है, क्योंकि देखो ये वाला डेटा मीटर में है, ये भी मीटर में है, तो ये भी मैंने मीटर में ही लिया ठीक है। अच्छा क्लियर, तो डायग्राम सभी को समझ में आएगा, देख लीजिए डायग्राम आपके सामने है, फिर से मैं बता दूँ, मून माने ऑब्जेक्ट और इमेज ऑफ द मून वो हमने राइट हैंड साइड कंसीडर किया, मून के लिए डी ओ मतलब डायमीटर और जो डिस्टेंस रेडियस दे रखा है वो हमें सामने की बाजू जो है वो आर आई हमने कंसीडर किया कि एफ ओ जितना होगा, क्यों, क्योंकि वो इनफाइनाइट डिस्टेंस पे ऑब्जेक्ट हो भाई नियर अबाउट, बराबर, तो आपको इमेज नियर अबाउट एफ पे मिलेगी फोकल पॉइंट पे, तो डिस्टेंस हम फोकल लेंथ बोल सकते हैं, लेकिन क्यों ऑब्जेक्ट पर ऑब्जेक्टिव लेंस है तो उसकी फोकल लेंथ होगी। अब तो देखो एंगल इज इक्वल्स टू आर्क बाय रेडियस खूणों बराबर चापना छेद में त्रिज्या। अच्छा जो पिंक कलर है तो वहाँ पे जो एंगल बनेगा भाई, तो एंगल के लिए आप आर्क डिवाइडेड बाय रेडियस, तो डी ओ बाय आर ओ ठीक है, यहाँ पे राइट हैंड साइड रेड कलर है वहाँ पे जो एंगल बनेगा आर्क डिवाइडेड बाय रेडियस, तो डी आई बाय आर आई, वैसे सिंपल वहाँ पे हमने 10 अल्फा कंसीडर किया था क्योंकि ट्राइंगल थे बराबर, वैसे तो यहाँ पे भी ट्राइंगल है लेकिन ये इस तरह से कुछ है, राइट एंगल ट्राइंगल नहीं है, तो हमने एंगल इज इक्वल्स टू आर्क डिवाइडेड बाय रेडियस किया। देखो क्लियर, दोनों साइड हमने कंसीडर किया, आप देखो डेटा दे रखा है डी ओ है, डी ओ है उसकी जगह पे आपको कंसीडर करना है भाई 3.48 × 10^6, आर ओ है उसकी जगह पे कंसीडर करना है 3.8 × 10^8, और डी आई तो हमें फाइंड करना है, और आर आई की जगह पे देखो 15 मीटर, तो देखो एक मिनट, ए मीटर ए कैंसल, ए मीटर में आपने पुट किया तो फाइनल आंसर भी आपको मीटर में मिलेगा, फाइनल आंसर भी किस में मिलेगा मीटर में, क्लियर ना। अब देखो मैं यहाँ पे अब लिखूंगा नहीं, आप समझ सकते हो, डी आई को सब्जेक्ट ऑफ द इक्वेशन बनाओ, तो 15 यहाँ पे डिनोमिनेटर में है तो लेफ्ट हैंड साइड जाएगा तो न्यूमरेटर में बराबर है, तो 3.48 × 10^6 × 15 डिवाइडेड बाई 3.8 × 10^8। अब आपको सभी कैलकुलेशन करोगे ना तो आंसर मिलेगा 0.1374 मीटर, लेकिन मैंने क्या बोला था भाई, देखो ये वाला डेटा मीटर में, सेकेंड डेटा है ये भी मीटर में, यहाँ पे डी आई हमें फाइंड करना था, और ये जो 15 है वो भी मीटर में, तो मीटर मीटर कैंसिल, लेकिन ये वाला मीटर यहाँ पे जाएगा, तो डी आई हमें मिलने किस में वाला था, मीटर में ही मिलेगा ठीक है। तो डी आई की जो वैल्यू है 0.1374 मीटर, अगर आप उसको कन्वर्ट करते हो सेंटीमीटर में तो हो जाएगा 13.74 सेंटीमीटर, तो ये आपका हो गया आंसर बराबर। अब देखो एक एक्स्ट्रा बात कर लेते हैं, टेलीस्कोप के लिए अगर एमसीक्यू आपको किस तरह से पूछे जा सकते हैं, बेसिकली एमसीक्यू के लिए तो ये दोनों इक्वेशन ही इंपॉर्टेंट है, अगर मैग्नीफाइंग पावर बोले तो एफ ओ बाई एफ ई, और ट्यूब लेंथ बोले तो एफ ओ प्लस एफ ई ठीक है। अच्छा अब मान लो कि आपको इस तरह से कुछ डेटा दिया, देखो मैं एक्स्ट्रा क्वेश्चन करवाने वाला हूँ यहाँ पे दिया, मान लो कि आपको बोला है कि भाई जो मैग्नीफाइंग पावर है टेलीस्कोप के लिए ठीक है वो 150 है, ऐसा बोला एज ए एग्जाम्पल, या तो नहीं मान लो कि 20 दे रखा है और जो उसकी ट्यूब लेंथ है वो 150 सेंटीमीटर है ठीक है, तो एफ ओ कितना होगा, एफ ओ और एफ ई की वैल्यू कितनी होगी। चलो अभी आप वीडियो को पॉज करिए और ट्राई टू फाइंड आउट द आंसर, एक बार ही रिपीट कर तू, टेलीस्कोप के लिए मैग्नीफाइंग पावर 20 है और जो ट्यूब लेंथ है वो 150 सेंटीमीटर है, तो एफ ओ और एफ ई की वैल्यू क्या होगी। अच्छा तो आपने ट्राई किया होगा ठीक है, तो एक बार ही देख लो चलो क्या आंसर आपको मिला है और क्या मिलेगा। तो देखो एम ओ है, मैंने बोला था कुछ भी स्पेसिफिकेशन ना हो तो बाय डिफॉल्ट फॉर्मूला एफ ओ बाई एफ ई हमें क्या मिलेगा भाई, एफ ओ बाई एफ ई हमें मिलेगा 20, तो मैं ऐसे लिख सकता हूँ यहाँ से एफ ओ इज इक्वल्स टू 20 FE बराबर है, उसमें तो कोई दिक्कत नहीं। अब देखो एल है उसकी जगह पे हम क्या लिख सकते हैं, एल इज इक्वल्स टू एफ ओ प्लस एफ ई होगा, ट्यूब लेंथ वो 150 दे रखा है ठीक है। अब देखो यहाँ से ही आप देख लो एफ ओ की वैल्यू है वो क्या है,
20 FE, तो यहाँ पे रखो FO को रिप्लेस करो 20 FE से, यहाँ से ऑलरेडी FE तो है ही, तो ये हो जाएगा 150, ठीक है। तो 20 FE प्लस FE तो 21 FE, तो 21 FE आपको मिल जाएगा 150, ठीक है। तो FE आपको क्या मिल जाएगा, 150 डिवाइडेड बाई 21, आपको जो FE है ना फ्रेंड वो कितना मिलेगा, FE की वैल्यू आपको एड, बराबर ना, 21 न्यूमरेटर में है, राइट हैंड साइड आप कंसीडर करो तो कहाँ पे जाएगा, डिनोमिनेटर में। तो देखो आपको करना होगा अब 150 डिवाइडेड बाई 21, तो आपका आंसर होगा 7.14, तो आपको FE मिलने वाला है 7.14, ठीक है, सेंटीमीटर में ही मिलेगा। अब आपको FO फाइंड करना हो तो यहाँ पे FE की वैल्यू रख दीजिए 7.14, ठीक है। तो 7.14 इंटू 20 करो तो आपको मिलेगा 142.8, तो FO मिलेगा 142.8 सेंटीमीटर। देखो ये हो गया FO और ये हो गया FE, ठीक है। तो आप अच्छे से समझ गए होगे, ठीक है, आप इसका भी स्क्रीनशॉट ले सकते हैं। तो इस तरह का कोई क्वेश्चन है वो आपको पूछ सकते हैं टेलीस्कोप के लिए, ठीक है। कैपिटल M की वैल्यू देर वहाँ पे दी हुई होगी और कैपिटल L दे रखा होगा, ठीक है, और आपको फाइंड करने को बोला होगा कि भाई FO एंड FE फाइंड करना। चलो तो टेलीस्कोप वाला फंडा कंप्लीटेड सभी को, बराबर, जस्ट एक बार ही रिवाइज करवा दूँ, इसका स्क्रीनशॉट ले लीजिएगा, बिकॉज ये PDF में नहीं है, एक्स्ट्रा क्वेश्चन है, ठीक है, ओके। चलो तो हमने जो डिस्कशन की बेसिकली टेलीस्कोप के लिए अगर इमेज है वो इनफाइनाइट डिस्टेंस पे हो तब आप कैपिटल M लिख सकते हो FO बाई FE, अगर इमेज d डिस्टेंस पे हो तब आप कंसीडर कर सकते हो M इज इक्वल्स टू FO बाई FE प्लस FO बाई d, ठीक है। अच्छा, सेकंड थिंग, ऑब्जेक्टिव के लिए क्वेश्चन हो सकता है तो उसमें 10α 10α यूज़ करना है। अगर आईपीस के लिए है तो आप मैग्नीफिकेशन लेके आगे बढ़ सकते हो, ठीक है ना, आईपीस के लिए वो ऑब्जेक्ट हो जाएगा और ये इमेज हो जाएगी, ठीक है। और अगर हमने जो अभी फिलहाल एक क्वेश्चन किया, ऑब्जेक्टिव था यहाँ पे मून और यहाँ पे उसकी इमेज, तो एंगल इज इक्वल्स टू आर्क बाई रेडियस करके आपको देखना है, ठीक है। तो सिंपल सा फंडा है, बराबर, कोई दिक्कत नहीं होनी चाहिए। तो सिंपल क्वेश्चन है, तो एक्सरसाइज हमने कंसीडर कर ली, ठीक है। और एक बात, जो इंग्लिश मीडियम के स्टूडेंट है उसकी जो टेक्स्ट बुक है उसमें काफ़ी सम है, वो थोड़े बहुत एक्स्ट्रा दिए हैं, ठीक है, तो गुजरात बोर्ड में नहीं है, तो मैं आपको जो नंबर करवाए हैं वही आपको करने, तो थोड़े ज़्यादा नहीं 3 से 4 सम है वो निकल जाएंगे, बराबर, तो उसका टेंशन मत लीजिएगा। तो हमने जो सम किया है उसमें सब कुछ इंक्लूडेड है, ओके। चलो तो यहाँ तक रखते हैं माय फ्रेंड, बराबर है, मिलते हैं नेक्स्ट लेक्चर में, तब तक टाटा बाय बाय, सी यू फ्रॉम आर्केश्वर, थैंक यू वेरी मच। तो ये हो गया हमारा लेक्चर, टेलीस्कोप के रिलेटेड जो सम थे वो हमने कंप्लीट किया, ओके। हेलो स्टूडेंट्स, तो स्वागत है आपनों न्यू लेक्चर नी अंदर। तो आपने से बात करता था लास्ट लेक्चर में टेलीस्कोप ने रिलेटेड दाखलाओं की बात करता था, है ने, तो एक इम्पोर्टंट एवो सम बाकी है અને એ જે છે ને એ છે ક્રેસેગેન ટેલિસ્કોપને રિલેટેડ, બરાબર ને। તો જો મેં એક આકૃતિ ડ્રો કરેલી છે, મેં જનરલી છે ને અલગ અલગ કલર કન્સિડર કરેલા છે, એટલે ખાસ અત્યારે જે હું કહું ને એ જ જોજો। આપણે આની રચના સમજી ગયા છીએ, આની અંદર 2 અરીસાઓ છે એનો યુઝ થયેલો હોય છે, હે ને। તો સૌથી પહેલાં આપણે જે વાત કરશું ને વિદ્યાર્થી મિત્રો, એ આ અરીસાની વાત કરશું, અંતર્ગોળ અરીસાની, બરાબર ને। જો આ અરીસાઓ જે છે એ કયો અરીસો છે, તો કે ભાઈ અંતર્ગોળ અરીસો છે, બરાબર ને, ઓકે, નો ઇશ્યુ। चलो हवे जे आपणी पासे आ अरीसो रहेलो छे विद्यार्थी मित्रों, आ जे अरीसो तो एनी वात करीए, बराबर छे। आ अरीसा उपर आ जे छे ए आपात किरण छे, बराबर छे। चलो अहींथी आवे छे अने एक बीजू आपात किरण छे ए अहींथी आवे छे, अने आ जे छे तो उपरनी साइड जे लाइन करेली छे आ जे, बराबर, ए तो आखू बॉक्स छे, बराबर ने, ओके। चलो तो આપણે એ ધ્યાનમાં લેવાની નથી, આપાત કિરણ છે, હકીકતમાં સમાંતર હોય તો એ ક્યાં છે, તો કે સમાંતર કિરણો છે પરાવર્તન પામી અને જે મુખ્ય કેન્દ્ર હોય છે વિદ્યાર્થી મિત્રો ત્યાં છેદશે, એટલે આ જગ્યાએ ક્યાંક વસ્તુ રહેલી છે, જો આ જગ્યાએ, એટલે મેં લખેલું છે આના માટે વસ્તુ અંતર કેટલું થશે ભાઈ, અનંત થશે, હે ને, જ્વારિયું આનંદ, સમજી ગયા, એ તો અનંત અંતર રહેશે, અને અહીંયા પ્રતિબિંબ મળશે આ જગ્યાએ, આ જગ્યાએ જો ઇમેજ લખેલું છે,
તો આ જે અંતર છે ને એ ઇમેજ થશે. એમ કેમ 110 mm લખેલું છે, કારણ કે તમે ક્વેશ્ચન રીડ કરશો ને એટલે તમને આઈડિયા આવશે. પહેલાં તો આ કયો ક્વેશ્ચન છે ને એ તમારો ટાસ્ક ટેક્સ્ટબુકમાંથી ગોતવાનું હોય ને, ટેક્સ્ટબુકમાંથી તમે ક્વેશ્ચન ગોતશો ને બરાબર ને, પછી એ પછી ગોતજો, હું તમને સમજાવી દઉં. એમાં કીધેલું છે કે આ જે મોટો અરીસો છે ને એના માટે વિદ્યાર્થી મિત્રો આર એટલે કે વક્રતા ત્રિજ્યા 220 mm છે, તો એના માટે જે કેન્દ્ર લંબાઈ છે ભાઈ એ કેટલી થાય, 110 mm જ થાય. તો હવે તમે એમ કહેતા હોય કે આ ભાઈ મુખ્ય કેન્દ્ર હોય તો આ બિંદુથી લઈ અને આ ઇમેજ સુધીનું અંતર એટલે કે આ અંતર છે એ કેન્દ્ર લંબાઈ જેટલું થાય ને વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો એ જે અંતર આપણે કન્સિડર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એ 110 mm કન્સિડર કરવાનું છે. આના માટે યુ અનંત થશે ને વી 110 થશે. અચ્છા, જસ્ટ આપણે વાત કરી લઈએ કે ચલો આપણને વી ખબર નથી, હાલો નથી ખબર એ કેટલા મળે, અને મેળવવા હોય તો કે આપણે ઇક્વેશન તો યુઝ કરી જ શકીએ ને, પણ એ પહેલાં મને કહી દો, હાલો વી મેળવવાના છે. અંતર્ગોળ માટે એફ કેવા હોય, અંતર્ગોળ અરીસા માટે એફ કેવા હોય, માઇનસ કે પ્લસ? વેરી ગુડ, માઇનસ. બરાબર, જો અત્યારે ખાસ ધ્યાન રાખજો, આ જે અરીસો છે એના માટે આપાત કિરણની દિશા આ રીતે છે, બરાબર છે. તો એફ તો માઇનસ હોય, યુ કેવા થશે? જો આપાત કિરણની દિશા છે આમ, યુ આ બાજુ રહેલું છે એટલે યુ આમ માપવાના ક્યાં થશે? આમ થશે ને, કે અહીંથી લઈ અને અહીંયા સુધી માપવાના થશે, બરાબર છે. તો એ અનંત છે તો યુ હકીકતમાં માઇનસ થવા જોઈએ. ચલો હવે હું તમને આ ગણતરી બતાવું છું અંતરગોળ અરીસા માટે. બધા અંતરગોળ અરીસા માટે જ જોવે, બીજું ન જોતા બહિર્ગોળની પછી વાત કરીએ. ચલો તો 1/f = 1/v + 1/u, વીને કરતા બનાવો તો એફ માઇનસ યુ. યુ મેં કીધું માઇનસ ઇન્ફાઇનાઇટ લેવાના, આર અંતરગોળ માટે આર એ માઇનસ હોય તો એફ આઈ માઇનસ થાય, બરાબર. બંનેની વેલ્યુ મૂકેલી છે, એફ એટલે માઇનસ 110 અને યુ એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ. હવે ભાઈ 1/ઇન્ફાઇનાઇટ તમે કંઈ પણ કહો, એનું તો પ્રેમથી થોડું જ થવાનું છે એટલે આ નીકળી જશે. તો એકના છેદમાં વી બરાબર એકના છેદમાં માઇનસ 110, તો જો વી મળી ગયા માઇનસ 110, બરાબર છે. તો જો વેલ્યુ મળી ગઈ 110 અને પાછા માઇનસ મળ્યા, બરાબર ને. તો હવે તમે સમજી શકો ઉપરની આકૃતિની અંદર કે ભાઈ માઇનસ મળે, કિંમત છે એ કેવી મળે? માઇનસ તો એ આ બાજુ જશે, અહીંયા જ મળેલી હોય, કારણ કે માઇનસ આપાત કિરણની દિશા આમ છે, આમવાળા પ્લસ હોય તો એ આમ જ મળેલું હોય, અને કેટલા અંતરે મળેલું હશે? 110. અચ્છા ચાલો હવે સમજો, આ જે વાત થઈ ને એ પહેલાં અરીસાની થઈ, હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજા અરીસાની વાત કરીએ. હું કલર છે ને ચેન્જ કરી નાખું એટલે ફિલિંગ ઓસમ હે ને, ઓકે ચલો નો ઇસ્યુ. તો હવે આપણે આ અરીસાની વાત કરવાની છે. ગોળ અને કેવો છે? બહિર્ગોળ. જો આ ભલે ઇમેજ છે, આ તમે કહેતા હતા ઇમેજ, પણ કોના માટે? અંતરગોળ અરીસા માટે. આ છે ને વસ્તુ થશે, આભાસી વસ્તુ થશે. કોના માટે? તો કે ભાઈ આ જે તમારી પાસે બહિર્ગોળ અરીસો છે ને એના માટે. તો આ વસ્તુ થાય તો આટલું વસ્તુ અંતર થાય અહીંથી લઈને અહીંયા સુધી. હવે તમને પ્રશ્ન થવો જ જોઈએ કે ભાઈ આ 90 કેમ થાય છે, આ 90 કેમ થાય છે? તો એ હું તમને સમજાવી દઉં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જો તમે વિચારો આ અંતર કેટલું છે, આ અંતર 110, એ તો આપણે મેળવી ગયા ને હમણાં જ મેળવ્યું. અને તમને ક્વેશ્ચન રીડ કરશો ને એટલે બે અરીસા વચ્ચેનું અંતર 20 આપેલું છે. હવે તમે જ મને કહો આ આખું અંતર 110 હોય, એમાંથી આટલું અંતર 20 છે, તો પછી આ અંતર કેટલું થાય? આ 90 જ થાય ને, કારણ કે 90 + 20 = 110, તો આ તો 90 તો લખ્યા છે. તો જો આ જે અરીસો છે ને બહિર્ગોળ, એના માટે તમને ક્વેશ્ચનની અંદર એફ એટલે કે કેન્દ્ર લંબાઈ આપેલી છે. કેન્દ્ર લંબાઈ છે ને તમને વક્રતા ત્રિજ્યાની 140 આપેલી છે, તો કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો કે 70 થાય ને, તો કેન્દ્ર લંબાઈ છે એ 70 થશે, બરાબર. અને યુ છે, યુ વિદ્યાર્થી મિત્રો એ 90 થશે. તો એના માટે પણ આપણે વી મેળવી શકીએ. કોનાથી? અરીસાના સૂત્રથી. પણ પહેલાં મને કહો, ચલો બહિર્ગોળ માટે એફ કેવા હોય? તો કે બહિર્ગોળ માટે એફ છે એ તો પ્લસ જ હોય, એમાં કાંઈ ઇસ્યુ નથી, બરાબર ને. બહિર્ગોળ માટે એફ કેવા હોય? પ્લસ હોય. અચ્છા, આ યુ કેવા થશે? ચલો આ તમને સમજાઈ જાય ને એટલે કંઈ વાંધો નથી. આ યુ કેવા થશે? ચલો ઓકે, તો વાત હતી કે યુ કેવા થશે. ચલો તમારા માટે જે ક્વેશ્ચન છે કે આ યુ છે એ પ્લસ થાય કે માઇનસ, તો આ અરીસો જે છે એના માટે એફ તો તમે કહી દીધું કે ભાઈ પ્લસ થશે, બરાબર ને. અહીંયા યુની કિંમત છે 90, એમાં કોઈ ઇસ્યુ નથી, બટ એની જે નિશાની છે એ કેવી થશે? ચલો બરાબર. હવે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આ જે અરીસો હતો, જો આ અરીસા માટે આ આપાત કિરણ હતું એટલે આપાત કિરણની દિશા આમ હતી,
પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે અરીસો છે એના માટે જો અહીંયા પરાવર્તન થયું એટલે એના માટે આ આપાત કિરણ છે, તો હકીકતમાં આના માટે આપાત કિરણની દિશા બદલાશે આ કહાનીમાં ટ્વિસ્ટ. તો હવે આના માટે આપાત કિરણની દિશા લેવાની. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં જ્યારે જ્યારે પરાવર્તન થાય એ કિસ્સામાં જ આપાત કિરણની દિશા બદલાય, બરાબર ને? અત્યાર સુધી આપણે એક કોઈ સમ એવો નથી જોયો કે એમાં એક દાખલામાં બે દિશા હોય આપાત કિરણની, પણ આ પહેલો સમ છે કે જેમાં બે દિશા છે, હકીકતની બે દિશા છે. શું કામ એને ભાઈ? પરાવર્તન થયું તો પરાવર્તન પછી દિશા બદલી જાય. તો હવે તમારે આ દાખલા માટે આમ તમારે કન્સિડર કરવાનું, તો આમવાળા બધા અંતરો પ્લસ થાય, બરાબર ને? આમવાળા બધા અંતરો કેવા થાય? પ્લસ. તો વિદ્યાર્થી મિત્રો, આ અરીસાથી તમે આ જે તમારી આભાસી વસ્તુનું અંતર માપો, લાંબત છે ને, તો પ્લસ થશે. તો પહેલી વખત આ જે ડિસ્ટન્સ છે એ આ ટાઈપના કિસ્સામાં પ્લસ થયું. આ તમને સમજાઈ જાય એટલે વાંધો ન આવે, બરાબર ને? જો આ વસ્તુ તમને મેં કીધી, પરાવર્તન થાય એટલે આપાત કિરણની દિશા બદલાય. તો હવે આ આપાત કિરણ છે તો આમવાળા બધા પ્લસ લેવાના છે, તો બરાબર તમારું વસ્તુ અંતર આમ જ છે, તો એ કેવું લેવાનું? પ્લસ. ઓકે, ચલો. તો હવે સિમ્પલ થઈ ગયું, બસ એ જ સમજવાનું હતું. જુઓ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુનો પાર્ટ જુઓ. અરીસાનું સૂત્ર છે 1/v, 1/f માઇનસ 1/u, યુ પ્લસ ને એવું જો મેં બોક્સ કરેલું છે, એટલે ખાસ આ વસ્તુ તમારે ભૂલ થવી જોઈએ નહીં. એના માટે આર પ્લસ 140 આપેલા છે, તો એ ફળતું એટલે પ્લસ 70 થશે. બંનેની વેલ્યુ મૂકો અને આગળ વધો તો જવાબ આવશે 315. તો જવાબ પ્લસ મળે છે. જો જવાબ પ્લસ મળે છે એનો મતલબ પ્રતિબિંબ આમ હશે. આ તમને જે આ ટાઈપની આકૃતિ છે ને એ જનરલી બહુ જોવા મળશે નહીં, કારણ કે અધૂરી જ આપેલી હશે. જો લાસ્ટમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ. આના માટે યુઈ તમને પ્લસ મળ્યા અને વી એ કેવા મળ્યા? પ્લસ. એટલે એનો મતલબ વી પ્લસ મળ્યા, તો આ અરીસાથી તમારું પ્રતિબિંબ આમ જ હોવું જોઈએ. જો હકીકતમાં તમને એમ થશે કે આ તો ભાઈ છેદે છે અહીંયા, તો પ્રતિબિંબ અહીંયા ન પડવું પડે, પણ તમે આને પાછળની સાઈડ લંબાવો ને, તો આ રીતની આ જગ્યાએ તમને જે વસ્તુ આભાસી વસ્તુ હતું એનું પ્રતિબિંબ તમને અહીંયા આ ફાઇનલ પ્રતિબિંબ તમને દેખાશે. તો જો આ પ્રતિબિંબ રચાશે અહીંયા આભાસી, બરાબર ને? અને ચતુ હશે અને જે 315 mm જેટલા અંતર હશે, ભલે તમે જોશો અહીંથી, પણ દેખાતું હશે આ, બરાબર ને? એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે, બરાબર છે? ઓકે. તો આ કયો સમ છે એ તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી ગોતી લેવાનું છે, એટલું કામ તમારું, બરાબર છે? ઓકે, ચલો આગળ વધીએ ને, વધતા જ રહીએ, બરાબર ને? હજુ એક નવો કન્સેપ્ટ સમજીએ વિદ્યાર્થી મિત્રો. એના માટે બધાનું અહીંયા ધ્યાન. જો અહીંયા તમારી સમક્ષ અત્યારે મેં બે કેસ લીધેલા છે. કેટલા કેસ લીધેલા છે? બે. ખાસ સમજો ને વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો. જો સૌથી પહેલાં હું એમ કહું કે અરીસો છે ને આમ હતો, આમ, બરાબર? જો કવ એટલું સાંભળજો, આ અરીસો છે, બરાબર છે? ઓકે, ચલો. આ એના ઉપર આવતું આપાત કિરણ, બરાબર? આ આપાત કિરણ એટલે આમ એલો કર્યું, તો આનું પરાવર્તન કઈ રીતે થશે? બધાને ખબર છે આના ઉપર લંબ રૂપે આપાત થયું. જો આ અરીસો છે એટલે ઢીંચક 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 કરી દો, બરાબર છે? અરીસા ઉપર સિદ્ધ સીધું કિરણ જાય, તો આ મેં ડોટેડ લાઈન દર્શાવેલી છે એટલે આ સપાટીને દોરેલો લંબ થઈ ગયો ને, તો હકીકતમાં લંબ ઉપર જ કિરણ હોય તો આવી એ જ બસમાં પાછું જાય, તો એ જ એનું પરાવર્તિત કિરણ થઈ જાય. તો પરાવર્તિત કિરણની આપેલી પોઝિશન, સમજો, પરાવર્તિત કિરણની આ પહેલી પોઝિશન અને અરીસાની આ પહેલી પોઝિશન, બરાબર? બંનેની પહેલી પહેલી પોઝિશન છે. ઓકે, નો ઇશ્યુ. હવે ધારો કે આપણે અરીસાને થોડું ભ્રમણ આપીએ, એટલે હું કલર બદલાવી નાખું, બરાબર છે? હવે મેં અરીસાને ભ્રમણ આપી અને અહીંયા લઈએ, બરાબર છે? સમજો, આ મેં અરીસાને આટલું ભ્રમણ આપ્યું, થીટા જેટલું ભ્રમણ આપ્યું. કેટલું આપ્યું? થીટા જેટલું. તો ભાઈ હવે અરીસો આમ આવી ગયો, તો એનો સપાટીને દોરેલો લંબ આમ આવી જાય ને, આ સપાટીને દોરેલો લંબ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, તો તમારો લંબ જે છે પહેલાં એ હતો અહીંયા અને આવી ગયો છે અહીંયા, તો આ ખૂણો એ થીટા જ થાય ને, આટલો ખૂણો થીટા જ થાય. સમજાય છે કે નહીં? આ સિમ્પલ વસ્તુ સમજી શકો છો તમે. ભાઈ અરીસાને તમે ભ્રમણ આપીને થીટા લઈ ગયા, જો જોઈ શકાય છે, તો આ ખૂણો કેટલો થશે? થીટા. કારણ કે પહેલાં લંબ તમારો હતો અહીંયા, એ હવે આવી ગયો છે અહીંયા, એટલે એ બે વચ્ચેનો ખૂણો થીટા. પહેલાં અરીસો હતો અહીંયા, જે આવી ગયો છે અહીંયા. ઓકે, ચલો. હવે જોજો, હવે આના ઉપર હું આ જ જગ્યાએ આપાત કિરણ આપું, આ જ જગ્યાએ આપાત કિરણ આમ આપું, તો હવે શું થશે? હવે આ લંબ છે, તો લંબ સાથે થીટા ખૂણો બનાવ્યું, બરાબર છે? જો આ આના ઉપર જ મેં ન દર્શાવ્યું, નહીંતર ગ્રીન છે ને એનું મર્ડર થઈ જાય, એટલે એના ઉપર જ ન દર્શાવ્યું. હકીકતમાં એની ઉપર જ હવે એ જ આપાત કિરણ આપાત થાય છે. તો હવે અહીંથી શું થશે? તો એનું પરાવર્તન એવી રીતે થાય જેથી પરાવર્તનના નિયમનું પાલન થાય. તો જો પરાવર્તિત કિરણ તમને એવી રીતે મળશે કે જેથી પરાવર્તન કોણ પણ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? થીટા જેટલો થશે, બરાબર છે? તો જો આ અરીસો છે એની બીજી પોઝિશન અને આ પરાવર્તિત કિરણ છે એની બીજી પોઝિશન, તો જોઈ શકાય છે
અરીસો છે એ થીટા જેટલો ફરશે. તો આ જે પરાવર્તિત કિરણ છે એનું વિચલન ટોટલ કેટલું થશે? જુઓ તો પરાવર્તિત કિરણ છે એનું ટોટલ વિચલન તમે કન્સિડર કરવા જશો ને તો થીટા પ્લસ થીટા એટલે કે 2 થીટા જેટલું વિચલન છે એ એનું થવું જોઈએ. કેટલું વિચલન થશે? 2 થીટા. તો બસ આટલું ધ્યાનમાં રાખવાનું કે અરીસાને થીટા જેટલું ભ્રમણ આપો તો પરાવર્તિત કિરણ છે એનું 2 થીટા જેટલું ભ્રમણ થાય. બરાબર? એ મેં તમને બહુ વ્યવસ્થિત સમજાવી દીધું. બરાબર? આ આકૃતિ છે મેં કરેલું છે, એનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો જેથી તમે પાછા સમજી શકો. બરાબર છે? ઓકે, ચલો ફરીથી મેં શું કીધું કે ભાઈ અરીસો છે, અરીસો એનું તમે થીટા જેટલું ભ્રમણ કરાવશો ને તો જે પરાવર્તિત કિરણ છે એનું 2 થીટા જેટલું ભ્રમણ થશે. આને રિલેટેડ એક દાખલો આપણે જોઈ લઈએ. ચલો જો ક્વેશ્ચન આપેલો છે તમારી ટેક્સ્ટબુકમાં, આ ગેલ્વેનોમીટરના ગુચડા સાથે સમતલ અરીસા ઉપર લંબ રૂપે આપાત કરેલ કિરણ છે આકૃતિમાં દર્શાવેલું છે. બરાબર છે? એટલે ટૂંકમાં આ રીતે કહે છે કે આ તમારો અરીસો છે એના ઉપર આ લંબ રૂપે જે કિરણ છે દર્શાવેલું છે. બરાબર છે? ઓકે, નો ઇસ્યુ. ચલો, ગુચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે અરીસો 3.5નું કોણાવર્તન દર્શાવે છે, એટલે આ થીટા આટલું કોણાવર્તન દર્શાવે છે. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા પર હવે પરાવર્તિત કિરણ બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? તો જો આ છે ને, તમને વ્યવસ્થિત હું સમજાવી દઉં, આપણી આકૃતિ સાથે છે ને આને તમે કમ્પેર કરો. તો જો મેં તમને સમજાવેલું છે ને એ જ કલરથી આપણે કમ્પેરિઝન કરીએ તો જે આ જગ્યાએ આ પેલી સ્થિતિ અરીસાની, બરાબર, આ પરાવર્ત આપાત કિરણ આવે છે ને પરાવર્તિત કિરણ આમ જાય તો આ પેલી સ્થિતિ છે. બરાબર? હવે તમારે બીજી સ્થિતિ કન્સિડર કરવાની. તો મેં આ કલરથી કઈ રીતી જો આ અરીસાને હવે અહીંયા લઈ આવ્યો તો મેં કેટલું ભ્રમણ આપ્યું? થીટા જેટલું. તો પરાવર્તિત કિરણ મને અહીંયા મળશે. બરાબર છે? તો આ પરાવર્તિત કિરણ અહીંયા મળ્યું તો મને આ ખૂણો કેટલાનો મળે? ભાઈ મને આ ખૂણો મળશે 2 થીટાનું. તો તમને પૂછેલું છે કે ભાઈ આ જે પડદો છે એના ઉપર સ્થાનાંતર કેટલું, એટલે આ ડી અંતર મેળવવાનું છે. શું મેળવવાનું છે? ડી અંતર. તો જો આનું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો ભાઈ. બરાબર છે? મેં તમને સમજાવ્યું એવી રીતે જ છે. તો અહીંયા હું લખું સૂત્ર, તો 10 થીટા બરાબર શું થાય? 10 થીટા, આમ તો 2 થીટા કહેવું પડે ને, કારણ કે આ 2 થીટા, 10 2 સામેની છે પાસેની, તો સામેની એટલે ડી અને પાસેની એટલે 1.5, અને થીટા કેટલો આપેલો છે? 3.5 ડિગ્રી આપેલો છે. બરાબર છે? જો આ બધી વસ્તુ ક્લિયર, થીટા ખબર છે તો 2 થીટા ખબર પડી જાય તો ડી મળી જાય. તો જો ગણતરી આ રીતે થશે કે અહીં 10 2 થીટા બરાબર ડીના છેદમાં 1.5, તો ડી બરાબર 1.5 ગુણાકારમાં 10 2 થીટા. બરાબર છે? સમજાઈ ગયું? આ અહીંયા જશે, આ 2 થીટા કેટલું થશે? 7 10 7ની કિંમત થશે. ટેબલ ઉપરથી બધાને જો તાવડતું જ હોય 0.1228 બંનેનો ગુણાકાર કરો એટલે 0.1842 મીટર જેટલું તમને પડદા ઉપર પરાવર્તિત કિરણનું સ્થાનાંતર જોવા મળશે. તો આ 2 કન્સેપ્ટ હતા વિદ્યાર્થી મિત્રો, એ ખાસ તમારે સમજવાના હતા. બરાબર છે? ઓકે, ચલો તો આગળ વધીએ ને વધતા જ રહીએ. હવે એક નાની એવી નોટ, મેં અંતર્ગોળ અરીસા માટે લખેલી છે. જો ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ સ્મોલ એ લખેલું છે, જમણી બાજુ સ્મોલ ડી લખેલું છે. શું કામ એ પછી ખબર પડશે. હવે જો હું કહું ને ખાસ સાંભળજો ને બહુ વ્યવસ્થિત રીતે, એટલે કન્ફ્યુઝન ન થવું જોઈએ. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમે કન્સિડર કરો તો જો આ એક લિમિટ આપેલી છે કે 2f <u>f. તો હકીકતમાં તમને એમ જ થાય કે સર ખોટું છે, આમ ન લખવું પડે. 2f તો મોટા હોય તો 2f <u>f એવું ન લખવું પડે. ના જી ના. શું કામ? એને એનું રીઝન છે વિદ્યાર્થી મિત્રો, આવું એટલે ન આવે કારણ કે અંતર્ગોળ અરીસા માટે f કેવા હોય? માઇનસ. u કેવા હોય? માઇનસ. અને i કેવા હોય? માઇનસ. ધારો હું એમ કહું કે એફની કિંમત 10 છે, ચાલો મૂલ્ય 10 છે, તો અહીંયા હકીકતમાં શું હોય? -10 હોય. તો આ 2f કેટલા થાય? -20 થાય. સમજી ગયા? આ -20 અને -10ની વચ્ચેની કોઈ કિંમત છે એ યુ છે. તો મેં ધારો -15 લીધું. તો હવે વિચારો તમારા સંજ્ઞાની દ્રષ્ટિએ ભલે 10 નાના છે, બરાબર છે, 10 નાના છે, પણ -10 કેવા કહેવાય? મોટા. તો જો આ આ આ રીતે તમારે સમજવાનું છે. બરાબર છે? એટલે મેં અહીંયા લેસ ધેન કરેલું છે. સમજાઈ ગયું ને બધાને? બરાબર છે? તો આ પ્રશ્ન પહેલાં તમને ક્લિયર થઈ જવો જોઈએ. ઓકે, ચલો હવે ખાલી ડાબી બાજુ જ જોજો, ખાલી ડાબી બાજુ જ જોજો. જો વિદ્યાર્થી મિત્રો હવે પાછા આપણે આગળ વધીએ. હવે મેં આના ઉપરથી બધાનો વ્યસ્ત કર્યો, તમને ખબર છે. વ્યસ્ત કરીએ જેમ કે હું એમ કહું કે ભાઈ જોજો 10 અને 100 હોય તો 10 less than 100 લખાય, પણ 1/10 અને 1/100 કરું ને તો 1/10 એટલે 0.1 અને 1/100 એટલે 0.01, તો
બદલાઈ જાય, સંજ્ઞા છે બદલાઈ જાય, ગ્રેટર દેન થઈ જાય. બસ તો એ જ વસ્તુ આપણે કહી, બરાબર છે? તો આના ઉપરથી મેં વ્યસ કર્યું તો લેસ દેનનું ગ્રેટર દેન થઈ ગયું. બધાને માઇનસ વડે કહી, તો બધાને ખબર, માઇનસ કરીએ તો પાછી જે રિલેશન છે બદલી જાય, તો ગ્રેટર દેનનું શું થઈ ગયું? લેસ દેન. બરાબર છે? ઓકે, ચલો હવે મેં શું કર્યું, દરેક જગ્યાએ વન બાય એફ ઉમેર્યા. જો આ પેલું જ સમજાઈ દીધું, તમને એમ થાય માઇનસ કરીએ તો કેમ બદલે? જેમ કે 10 ને 15 હોય તો 10 લેસ ધેન 15 લખાય, પણ માઇનસ બે બાજુ એડ કરું તો હવે માઇનસ 10 મોટા થઈ ગયા એટલે બદલી ગયું. અચ્છા, ઓકે, ચલો, નો ઇસ્યુ. હવે એનાથી એક બીજી વસ્તુ કહું. ધારો કે હું એમ કહું કે ભાઈ 10 અને 15, તો 10 લેસ ધેન 15 લખાય. ધારો કે આ બાજુએ હું 2 ઉમેરું અને આ બાજુએ હું 2 ઉમેરું, તો 10 ને 2 12 થાય ને 15 ને 2 17 થાય, તો એ લેસ ધેન જ રહે. તો ઉમેરીએ તો નિશાની બદલાય નહીં. તો જો અહીંયા મેં જ કર્યું, દરેક બાજુ 1/f ઉમેર્યા, દરેક બાજુ 1/f ઉમેર્યા, તો હતા લેસ ધેન તો રહેશે લેસ ધેન, એ બદલાશે નહીં. હતા લેસ ધેન તો રહેશે લેસ ધેન. બરાબર છે? ઓકે, ચલો, તો ટૂંકું અને ટચ વ્યસ્ત કરીએ તો બદલાય, માઇનસ વળીએ ગુણે તો બદલાય, બંને બધી બાજુ આપણે કોઈ સંખ્યા ઉમેરીએ તો બદલાય નહીં. બરાબર ને? અહીંયા બદલાણું, અહીંયા બદલાણું, પણ અહીંયા નહીં બદલાય. ઓકે, ચલો આગળ વધો. તો 1/f માઇનસ 1/2f, તો તમે કદાચ ગણતરી કરો ચોકડી ગુણાકાર, આ 2f આમ જાય, 2f માઇનસ f ના છેદમાં છેદનો ગુણાકાર, તો 2f સ્ક્વેર. બરાબર છે? હવે જો અહીંયા 2f માઇનસ f એટલે ખાલી શું વધશે? તો કે 2f માઇનસ f એટલે ખાલી f વધશે. બરાબર છે? ઓકે, ચલો, પછી આ એફ અને એફ કેન્સલ, તો કેટલા વધે? 1/2f, તો એ તો લખ્યું છે, આનો જવાબ શું આવશે? 1/2f. બરાબર, હાલો એટલું ક્લિયર. પછી 1/f માઇનસ 1/u, બરાબર મેં શું લખ્યા છે ભાઈ? બરાબર લખ્યા છે 1/v. એ ક્યાંથી? ઓરિસન સૂત્ર ઉપરથી. 1/f ઇઝ ઇક્વલ્સ ટુ 1/v પ્લસ 1/u થાય ને, 1/vને કરતા બનાવીએ તો 1/f માઇનસ 1/u થાય. ઘણાને એમ થશે કે મેં આવું મેળવવા માટે, બરાબર ને? અચ્છા, ઓકે, ચલો. તો હવે જોજો, આ તમને અત્યારે ઘણા ક્વેશ્ચન થતા હશે માઇન્ડમાં કે ભાઈ આવું શું કરીએ છીએ, આ શું કામ એને કરીએ છીએ. બરાબર, બધું સમજાઈ જશે, થોડીક નિરાત રાખો. બરાબર છે? ઓકે, ચલો. તો અહીંયા માંડ્યું તમને 1/f લેસ ધેન 1/v, અને 1/f માઇનસ 1/f તો 0 જ થયું, તો એને તો જાણે તમે ગોળી જ મારો. બરાબર છે ને? એને તો તમે, ચલો, એને તો આપણે ગોળી જ મારીએ જાણે. તો વૈતું આ અહીંયા જાય અને અહીંયા જાય, તો હું લખી શકું વી લેસ ધેન 2f. પરંતુ વિદ્યાર્થી મિત્રો, હું ખાલી જો વાસ્તવિક પ્રતિબિંબની વાત કરતો હોય, કયા પ્રતિબિંબની? વાસ્તવિક પ્રતિબિંબની વાત કરતો હોય, અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ છે, આ વસ્તુ છે. તો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું ને અરીસાની ડાબી બાજુ હોય. તો જો આ આપાત કિરણની દિશા થઈ, તો એના માટે UA માઇનસ હોય, VA માઇનસ જ હોય ને, આ બાજુ જ વી થાય ને, આ વી થાય ને, આ યુ થાય, અને FI કેવા હોય? માઇનસ જ હોય. બરાબર, અધી માઇનસ. તો જો અહીંયા મેં લખેલું છે, તમે જોઈ શકશો, આ સમજાઈ ગયું બરાબર શું કીધું એ? બરાબર છે ને? ઓકે, ચલો, ઓકે, ચલો, તો આ આપણું કામ થઈ ગયું. બરાબર છે? ઓકે, તો હવે મેં લખેલું છે કે VA કેવા છે? માઇનસ, અને FA કેવા છે? માઇનસ. આ સમજાણું, આ જગ્યાએ VA માઇનસ હશે અને 2F વાળું પદ માઇનસ હશે. તો ભલે ત્યાં વી લેસ ધેન 2F છે, સમજો, ભલે ત્યાં વી લેસ ધેન 2F છે, બરાબર, પણ સ્થિતિ હશે આવી કે જો આવું હશે, વી વાળું પદે માઇનસ છે ને 2F વાળું પદે માઇનસ હશે. બરાબર ને? એટલે હશે આવું કે આ ધારો 2F આ માઇનસ 10 હોય અને આ માઇનસ 20 હોય. બરાબર, એટલે અહીંયા તો આમ જ હોય માઇનસ 20 લેસ ધેન. હવે તમે આનો મોડ લ્યો તો 20નો મોડ શું થાય? પ્લસ 20, અને 10નો મોડ શું થાય? પ્લસ 10. તો નિશાની બદલી જાય. તો જો અહીંયા જ છે, અહીંયા હકીકતમાં બે માઇનસ હશે, તો હું આનો મોડ લઉં ને તો નિશાની બદલી જાય, એટલે વી ગ્રેટર ધેન 2F થઈ ગયું. તો વી ગ્રેટર ધેન 2F એટલે પ્રતિબિંબ હંમેશા 2Fથી શું મળે? દૂર મળે. પ્રતિબિંબ હંમેશા શું મળે? 2Fથી દૂર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં શું સાબિત કર્યું ખબર? જો પહેલેથી જોતા જાઓ, અંતરગોળ અરીસો હોય, એમાં વસ્તુ અંતર છે F અને 2Fની વચ્ચે હોય, તો તમને પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક મળશે અને 2Fથી દૂર મળશે. બરાબર છે? શું સાબિત કર્યું? ફરીથી કહું, અંતરગોળ અરીસો હોય, યુની લિમિટ છે એફ અને 2Fની વચ્ચે હોય, તો એવા કેસમાં તમને વી છે એ હંમેશા 2Fથી વધારે જ મળશે, એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય. અંતરગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ છે એ આ વસ્તુ અંતર માટે મળતું હોય, તો એ હંમેશા 2Fથી દૂર જ મળે. હાલો, એક આવું સાબિત કરી નાખ્યું. હવે આગળ વધો. હવે જમણી બાજુનો પાર્ટ જુઓ.
મેં અરીસાનું સૂત્ર લખ્યું છે, 1/f = 1/v + 1/u. તો વીને કરતાં બનાવું તો 1/f - 1/u થાય. ભાઈ અંતરગોળ અરીસા માટે એફ તો માઇનસ જ હોય. ધારો કે કોઈ રેન્ડમ વસ્તુ અંતર છે, કોઈ રેન્ડમ વસ્તુ અંતર છે એક્સ જેટલું છે, બરાબર છે. એ એક્સ જેટલું વસ્તુ અંતર છે ને એ મૂકવું તો કેવું પડે, માઇનસ જ ને. પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે એક્સની સ્પેશિયલ કિંમત છે કે એક્સ છે ને એ કેન્દ્ર લંબાઈ કરતાં તમારે ઓછું જ લેવાનું. જો મેં અહીં મૂલ્ય દર્શાવ્યું છે એટલે એક્સનું મૂલ્ય કેન્દ્ર લંબાઈ કરતાં તો કેવું લેવાનું, ઓછું. એટલે ટૂંકમાં આપણે બે કેસ જોઈએ. આમ તો તમે વિચારો ને, પહેલો કેસ હતો એ 2f અને f ની વચ્ચે, અને બીજો કેસ છે એ એફથી નહીં ઓછું. એફથી ઓછું હોય તો શું થાય, જો 2f અને f વચ્ચે વસ્તુ અંતર હોય તો શું થાય એ જોઈ લીધું. હવે એફથી નહીં ઓછું હોય તો શું થાય એ હવે જોઈએ. તો જો આ 1/v બંને કિંમત મૂકીએ તો એફ છે માઇનસ એફ અને યુ માઇનસ એક્સ મૂક્યા, બરાબર, કારણ કે સંજ્ઞા પદ્ધતિ મુજબ એ થાય. તો 1/-f અને નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. અચ્છા હવે મેં આને શું લખ્યું, તો કે 1/x - 1/f લખ્યા, બરાબર છે. અચ્છા ઓકે ચલો નો ઇસ્યુ. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, અહીંયા એક્સનું મૂલ્ય છે એ એફના મૂલ્ય કરતાં ઓછું થાય. તો હું આમ લખું, એક્સનું મૂલ્ય 5 છે અને એફનું મૂલ્ય 10 છે, તો આ થાય 5 < 10 થાય. પણ હું 1/5 કરું અને 1/10 કરું, વ્યસ્ત કરું, તો નિશાની બદલી જાય તો ગ્રેટર ધેન થઈ જાય. તો તમે જો વિદ્યાર્થી મિત્રો x < f હોય તો બંનેનું વ્યસ્ત કરો, તો બંનેનું વ્યસ્ત એટલે એક્સનું વ્યસ્ત 1/x થાય અને એફનું વ્યસ્ત 1/f થાય. તો એ 1/x કેવા થઈ જશે, મોટા થઈ જશે. બસ મેં જ લખ્યું, આ 1/x વાળું પદ ઉપર એરો એટલે મોટું છે અને 1/f નીચે એરો એટલે નાનું છે. તો મોટામાંથી નાનું બાદ થાય તો જવાબ છે એ ધન જ આવે ને, ગ્રેટર ધેન 0. ટાનો જવાબ કેવો આવશે, ધન. જો મેં લખ્યું 1/v ધન હોય તો વી એ પોઝિટિવ જ મળશે, અને વી ધન તો વી ધન તો જ મળે. જો અંતરગોળ અરીસો હોય એમાં પ્રતિબિંબ તમને અરીસાની પાછળ મળે ને તો જ વી કેવા મળે, ધન, બરાબર. ના ખબર હોય તો અરીસાની પાછળ તો આભાસી પ્રતિબિંબ મળે. તો તમે કહી શકો વિદ્યાર્થી મિત્રો કે જો આ કન્ડિશન માટે પ્રતિબિંબ હર હંમેશ કેવું મળશે, આભાસી. એટલે યુની સ્થિતિ છે એ એફથી નાની હોય તો એવી વખતે પ્રતિબિંબ છે ને તમને હંમેશા કેવું મળશે, આભાસી જ મળશે, બરાબર છે. હવે જો સો બીજું થોડુંક આગળ વધીએ. ફફુ યાદ છે ને, m = f / f - u, બરાબર, ફફુ યાદ જ છે. તો હવે જો આની અંદર આપણે સંજ્ઞા પ્રણાલી યુઝ કરીએ તો એફ માઇનસ એફ મૂકવા પડે અને યુ માઇનસ એક્સ મૂકે, બરાબર. હાલો એ બંને વસ્તુ તમે અહીંયા મૂકો, બરાબર છે. તો જો આ -f - f અને -x, તો ઉપર -f વધ્યા, -f ને નેગેટિવ નેગેટિવ પોઝિટિવ x. હવે જો અહીંયા મેં એક સ્ટેપ કર્યું છે, આ -f - f + x, બરાબર. તો આ -f તો છે જ, અહીં નીચેથી માઇનસ કોમન કાઢું તો અહીંયા શું આવે, f - x આવે. તો આ બે ઉડી જાય. તો તમે આને આમાં લખી શકો f - f - x. બસ જો મેં આ જ લખ્યું હોય છે, દેખાય બધાને, f - f - x. હવે ખાલી મૂલ્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો f - x, તો f છે, ધારો કે f 10 હોય અને x 5 હોય. f કેટલા હોય, 10, ને x 5 હોય. તો અહીંયા આવે 10 - 5. ખાલી મૂલ્ય જ આપણે હવે તો લેવાનું, નિશાની તો મુકાઈ ગઈ. તો 10 - 5, તો ઉપરવાળું પદ મોટું થાય, નીચેવાળું નાનું થાય. તો જવાબ છે એ હંમેશા 1 કરતાં તો મોટો જ આવશે, જવાબ 1 કરતાં તો મોટો જ આવશે, કારણ કે ઉપરવાળું મોટું થશે, નીચેવાળું નાનું થશે. તો એમની કિંમત 1 કરતાં વધારે હોય તો પ્રતિબિંબ વસ્તુથી હંમેશા કેવું મળે, મોટું મળે. તો હું કહી શકું કે પ્રતિબિંબ મને મળતું હતું તો આભાસી, મળતું હતું તો આભાસી, પરંતુ હવે એ મોટું પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જો યુની બાઉન્ડ્રી એફથી નહીં નાની લેવામાં આવે તો એના માટે મળતું પ્રતિબિંબ હર હંમેશા આભાસી હોય છે અને મોટું હોય છે. તો આ આપણે આ રીતે સાબિત કર્યું, બરાબર ને. આવું શું કામીને કરીએ છીએ, એક દાખલો છે તમારી ટેક્સ્ટ બુકમાં, એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ કરીએ છીએ આપણે, બરાબર ને. તો કયો દાખલો છે એ તમારે ગોતવાનું. ટોટલ 4 પ્રશ્ન છે, એમાંથી આ ડાબી બાજુનો પ્રશ્ન એ હતો અને જમણી બાજુનો પ્રશ્ન ડી હતો. તો બાકી કયા વૈધા, બી અને સી. ભાઈ એ અને ડી અંતરગોળ અરીસા માટે હશે તો બી અને ડી કોના માટે હશે, તો કે ભાઈ બી અને ડી બહિર્ગોળ માટે હોવા જોઈએ. તો ચલો, કયો ક્વેશ્ચન છે અત્યારે જ તમે વિડીયો પોઝ કરીને મેળવી લ્યો, એમાંથી એ ક્વેશ્ચન રીડ કરો ને વળી પાછું તમે જોઈ જાઓ, બરાબર છે. પછી ડી ક્વેશ્ચન રીડ કરો ને વળી પાછું તમે જોઈ જાઓ, એટલે સમજાઈ જશે કે શું પૂછેલું છે ને શું આપણે વ્યવસ્થિત રીતે એ જ સાબિત કરેલું છે. હવે જો આ જ વસ્તુ બહિર્ગોળ અરીસા માટે વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસા માટે જનરલી ઇઝી રહેશે. જો બી અને સી છે, એમાંથી બી પહેલાં આપણે જોઈએ, આપણે હું તમને કહું ને એટલું સાંભળો, પછી તમને સમજાઈ જશે શું સાબિત કરવાનું કીધું છું.
वन बाय एफ इज इक्वल्स टू वन बाय वी प्लस वन बाय यू, हवे वन बाय वी इज इक्वल्स टू वन बाय एफ माइनस वन बाय यू થાય ને, તો બધાને ખબર હોય કે ભાઈ બહિર્ગોળ અરીસો છે એના માટે એફ તો પ્લસ જ હોય, યુ કોઈ રેન્ડમલી કિંમત લઈ લીધી માઇનસ એક્સ બરાબર, હવે અહીંયા મૂકીએ તો આપણને શું મળશે, આપણને મળશે વન બાય વી બરાબર વન બાય એફ પ્લસ વન બાય એક્સ, એટલે જો આ એફ વાળું પદે ધન જ છે અને હવે તો એક્સની કિંમત મૂક્યા પછી આય ધન થઈ ગયું, આય ધન અને આય ધન તો ધન પ્લસ ધન એટલે ધન ધના ધન, તો વન બાય વી પોઝિટિવ મળે તો વી એ કેવું મળે પોઝિટિવ, વીનો પોઝિટિવ મળવાનો હશે કે પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી, બસ એટલે ટૂંકમાં બહિર્ગોળ અરીસા માટે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી હશે, હંમેશા કેવું હશે આભાસી હશે, બરાબર છે, ઓકે ચલો નો ઇશ્યુ. અને આભાસી તો ઠીક, અહીંથી તમે સમજો આ જે પદ છે ને મેં અહીંયા લખી લીધું, જો પછી અહીંથી સમજો આભાસી તો હશે જ બરાબર, એ અહીંયા લઈ લીધું વન બાય બી ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય એફ પ્લસ વન બાય એક્સ, ચાલુ સમજાઈ ગયું. તો હું આના ઉપરથી એવું કહી શકું ને કે ભાઈ જુઓ તો આ ઇઝી છે સમજવું, આ વન બાય એફમાં તમે વન બાય એક્સ ઉમેરશો ને ત્યારે વન બાય વી મળશે, તો આ વન બાય વી છે એ વન બાય એફ કરતાં તો મોટા જ થવાના, કારણ કે વન બાય એફમાં કંઈક તમે ઉમેરો પછી તમને મળશે, તો વન બાય વી ગ્રેટર ધેન વન બાય એફ. તો જો મેં શું કર્યું, વીને અહીંયા જવા દીધા, આ સમજો ને, એફને અહીંયા જવા દીધા, તો આવું થાય ને કે એફ ગ્રેટર ધેન વી, તો આને આવી રીતે લખાય વી લેસ ધેન એફ, બરાબર છે ને. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વી એ પોઝિટિવ છે ને એફ એ પોઝિટિવ જ છે, વી એ કેવા છે ધન અને આઈ કેવા છે ધન, તો પછી આ ધન હોય તો આવી રીતે હશે કંઈક કે પાંચ લેસ ધેન ટેન, સોરી ફાઇવ લેસ ધેન ટેન, રિમિક્સ વર્ઝન થઈ ગયું કાં, તો પાંચ લેસ ધેન દસ એવું છે. હવે આનો મોડ લ્યો તમે, પાંચનો મોડ પાંચ જ થાય ને, દસનો મોડ દસ જ થાય, તો એ લેસ ધેન જ રહી, ઋણ હોય તો મોડ લ્યો તો નિશાની બદલાય, ધન હોય તો એ જ લેવાનું, તો મોડ ઓફ વી લેસ ધેન એફ, એટલે એનો મતલબ કે જે વી છે ને એ એફથી નાનું મળશે. તો જો આ અરીસો હોય, અરીસામાં અહીંયા તમે પી કહેતા હોય ને અહીંયા તમે એફ કહેતા હોય, તો બે વચ્ચેનું અંતર છે ને સ્મોલ એફ કહેતા હોય, તો વી એફથી નાનું મળવાનું હોય તો પ્રતિબિંબ આટલામાં જ રહેશે, તો હું લખી શકું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જોવા મળશે, તો એ જ લખ્યું છે કે પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ આભાસી તો મળશે સાથે સાથે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જ મળશે. અચ્છા હજી એક બાકી શું રહી ગયું સાબિત કરવાનું, તો કે એમ બરાબર એફ ડિવાઈડેડ બાય એફ માઇનસ યુ, અગેન આપણે જેમ કર્યું તો એમ એફ તો ધન જ હોય, યુ છે કોઈ પણ કિંમત માટે મૂકીએ, કોઈ પણ એટલે કોઈ પણ, જો અહીંયા મેં લિમિટ નથી લીધી હો, એક્સ તમને મન ફાવે એ મન ફાવે કોઈ પણ કિંમત માટે તો બરાબર, તો તમે મૂકશો એટલે એફના છેદમાં એફ પ્લસ એક્સ મળશે, જોઈ શકાય છે એફ ખાલી ઉપર એફ છે ને નીચે એફ પ્લસ એક્સ છે, તો હું એમ કહું કે એફ ધારો કે દસ છે અને એક્સ તમે પાંચ લીધું હોય તો નીચે પંદર મળવાના છે, તો ઉપરવાળું પદ નાનું નીચેવાળું પદ મોટું, એટલે જવાબ એક કરતાં તો કેવો મળવાનો, નાનો જ મળવાનો, એક કરતાં નાનો એટલે પ્રતિબિંબ વસ્તુથી નાનું મળે. તો જો આપણે અહીંયા એવું સાબિત કરી દીધું, બહિર્ગોળ અરીસામાં કોઈ પણ વસ્તુ અંતર માટે પ્રતિબિંબ હર હંમેશ તમને આભાસી મળશે, એટલે ચતું હશે અને વસ્તુ કરતાં નાનું હશે, અને એ હંમેશા ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જોવા મળશે. તો હવે તમે આ જ ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો